સબસ્ક્રાઈબ કરો આ ચેનલને

પણ ભલ ભલા માણસ ડરી જાય એવા કડાકા ભડાકા થઈ રહ્યા ચાલો વરસાદ અટકવાનું નામ નથી લેતો ને આ બંગલો એ ભૂત બંગલા જેવો છે આ જોયું ઘરની અંદર ઝાડ ઉગી નીકળ્યા છે અને બહાર બગીચો સાવ ઉજ્જડ છે ઉજ્જડ હે રામ ને આ ફાનસ તો હાથમાં ને હાથમાં જ રાખવું પડે જ કારણ કે અહીંયા લાઈટ આવે છે એના કરતા જાય છે વધારે સવા હાશ હાશ લાઈટ આવી થેન્ક ગોડ હવે મારું મોઢું બરાબર દેખાય છે દેટ્સ ગુડ ઓકે તો હું સૌથી પહેલા તમને મારી ઓળખાણ આપું આઈ એમ પ્રોફેસર પરિમલ પૂજારા પ્રોફેસર પરિમલ પૂજારા એટલે કે પહેલા કોલેજનો પ્રોફેસર હતો પણ આજકાલ આજકાલ હિન્દી ફિલ્મોના ગીતો લખું છું આતી ક્યા ખંડાલાની સામે મેં લખ્યું જાતી ક્યાં વડાલા હિટ થઈ ગયું સાહેબ આજકાલ આવા જ ગીતોની ડિમાન્ડ છે અને ત્યારથી હું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગીતકાર તરીકે ફિટ થઈ ગયો પરિમલ પૂજારા ઉર્ફે પપ્પુ પપ્પુ મારું વાલથી લાડકુ નામ છે લાડકુ સ્વીટી મને વાલથી પ્રેમથી પપ્પુ કહીને બોલાવે છે બાય ધ વે સ્વીટી એટલે મારી લેટેસ્ટ વાઈફ લેટેસ્ટ એટલે મારી લાસ્ટ વાઈફ લાસ્ટ એટલે મારી સેકન્ડ વાઈફ હમણાં આવતી જશે બહાર નોકર શોધવા ગઈ છે ઘર ઘાટી સર્વન્ટ પણ સાહેબ સ્વીટી આવે પહેલાં મારે તમને બધાને એક સવાલ પૂછવો છે તમે લોકો ચમત્કારમાં માનો છો હું નહોતો માનતો પણ જ્યારથી મારા બબ્બે લગ્ન થયા ને ત્યારથી માનવા લાગ્યો છું સાહેબ થયું એવું કે હું ત્રીસ વર્ષનો ઢાંડો થયો ને ત્યાં સુધી વાંઢો હતો સાલું ક્યાંય મેળ જ ના પડે એટલી ટ્રાય કરી મેં થાય શું જે છોકરી મને ગમે એને હું ના ગમું હું જેને ગમું એ છોકરી મને ના ગમે પણ છેવટે રહી રહીને એક મળી ગઈ એક છોકરી મળી ગઈ જેને હું ગમ્યો એ મને ગમી તો સાલું એના વરને ના ગમ્યું એટલે એ પ્રકરણ પણ ત્યાં જ પડી ભાંગ્યો પણ મે વર્ષે ચમત્કાર થયો ચમત્કાર હું હું મારી પ્રોફેસરની પહેલ વહેલી નોકરી લેવા માટે જૂનાગઢની એક કોલેજમાં ઇન્ટરવ્યૂ આપવા ગયો જેવો કોલેજના કમ્પાઉન્ડમાં હું દાખલ થયો કે ગોળ મટોળ વિશાળકાય છોકરી દોડતી આવી ને એણે મારો હાથ ઝાલ્યો હાથને એમ સમજો કે આખો ને આખો મને જ ઝાલ્યો કોણ હતી એ બકુલા બકુલા કોલેજના ટ્રસ્ટીની એકની એક દીકરી બકુલા હતી એ ટ્રસ્ટીએ ઇન્ટરવ્યૂમાં મને એક જ સવાલ પૂછ્યો આ મારી દીકરી સાથે લગ્ન કરો તો તમને પ્રોફેસરની નોકરી મેં હા પાડી મેં હા પાડી સાહેબ અને તાબડતોબ બકુલા સાથે મારા લગ્ન લેવાયા કોલેજના કમ્પાઉન્ડમાં બેઠા બેઠા હું પરણ્યો બકુલા સાથે હું પરણ્યો અને ત્યાર પછી દસ વર્ષ સુધી બકુલાએ મને સતત બટકા ભર્યા બટકા ભર્યા બટકા ભર્યા દસ વર્ષ કેમ કાઢ્યા છે મારું મન જાણે છે સાહેબ પણ દસ વર્ષને અંતે હું અને બકુલા આ જ બંગલામાં આ જ બંગલામાં હું અને બકુ હવા ફેર માટે આવ્યા હતા ભાઈ હવે આ બંગલો બકુલાના બાપ દાદાનો છે આ ફોટો દેખાય છે આ દાડીવાળો ડોસો એ મારો સસરો અને બકુલાનો બાપ છે પાછળ બગીચામાં એક મોટો કુવો છે બકુલા પાણી ખેંચવા ગઈ મોટો થયો જઈને તો બકુ ઊંધે માથે પડી ને ગુજરી ગઈ હવે બકુલા ગુજરી ગઈ એ વાતને બે વર્ષ વીત્યા અને ત્યાં જ ત્યાં જ મારી ઓળખાણ થઈ સ્વીટી સાથે સ્વીટી લેટેસ્ટ મારી સેકન્ડ વાઈફ એકચ્યુલી સ્વીટી છે ને આમ તો મારી કોલેજની સ્ટુડન્ટ હતી પણ એક વાત મારે કેવી પડે ભણવામાં આટલી ચીવટવાળી છોકરી મેં નથી જોઈ ત્રણ વર્ષનો કોર્સ પાંચ વર્ષે પૂરો કર્યો બસ એમાં ને એમાં હું અને સ્વીટી એકમેકના પ્રેમમાં પડ્યા અને ત્રણ અઠવાડિયા પહેલાં મેં એની સાથે લગ્ન કરી લીધા હું અને સ્વીટી પરણી ગયા પણ સાહેબ હું જે દિવસે પરણ્યો ને એ રાત્રે વળી એક ચમત્કાર થયો મને સપનું આવ્યું અને સપનામાં કોણ આવ્યું કોણ બકુલાનો બાપ મારો ભૂતપૂર્વ સસરો મારા સપનામાં દેખાયો પણ સસરાજીએ સસરાજીએ ગજબની વાત કહી પ્રોફેસર દહેજમાં મેં તમને કાંઈ નહોતું દીધું પણ હવે દલ્લો દેવા માગું છું મારા ખંડાલાના બંગલામાં મારા બાપ દાદાનો કિંમતી ખજાનો છે એ કોઈને ખબર ના પડે એ રીતે શોધી કાઢો કિંમતી ખજાનો બાપ દાદાનો કિંમતી ખજાનો છે ખંડાલાના ખંડેરમાં આ વાત જેવી મેં સાંભળીને સાહેબ અડધી રાત્રે સફાળો બેઠો થઈ ગયો કારણ શું છે આપણી વચ્ચે જ રાખજો વાત ખાનગી છે લગ્ન કરતા પહેલાં મેં સ્વીટી પાસે ગપ્પો માર્યું છે ધાપ મારી છે કે હું કરોડપતિ છું મારી પાસે ઠેક ઠેકાણે પ્રોપર્ટીઓ છે જેવી મને આ ખજાનાની ખબર પડી સ્વીટીને બેસાડી ગાડીમાં અને ખંડાલાના ખંડેરમાં હનીમૂન માટે લઈ આવ્યો છું ત્રણ દિવસ થઈ ગયા છે હનીમૂન શરૂ નથી થયું કારણ કે મારી શોધખોળ ચાલે છે બંગલાનો ખૂણે ખૂણો શોધી વળ્યો છું બંગલાનો ખૂણે ખૂણો જોઈ વળ્યો છું પણ ચાલો દલ્લો તો સોનાનું ડબલું પણ હાથમાં આવ્યું નથી પણ જ્યાં સુધી જ્યાં સુધી મને ખજાનો જડશે નહીં હું આ બંગલો છોડીને જવાનો નથી ખજાનો ક્યાંક તો હોવો જ જોઈએ પપ્પુ ક્યાં છે તું પપ્પુ

તો પછી તે અહીંયા નોકરી કરવાની હા શું કામ પાડી મારી કરિયર માટે કરિયર એમાં શું છે ને બેન મને ગીતો લખવાનો ભારે શોખ છે ને એમાં મને ખબર પડી કે ફિલ્મના મશહૂર ગીતકાર પરિમલજી અહીં રહેવા આવ્યા છે માટે મે હા પડી ઓ નો એટલે પરિમલ અહીં છે બધાને ખબર પડી ગઈ નહીં બધાને નહીં ખાલી મને

કેવા અવાજો કાઢે છે ક્યાંથી કાઢે છે હરામખોર ગધેડા જેવો માણસ છેલ્લા માણસ જેવો ગધેડો ડુક્કાર બરાબર છે હાર્ટ થઈ જાય માણસનું હાર્ટ ફેલ ગધેડા અહીંયા અહીંયા ભોયરું છે ભોયરું આ દાદર પર ભોયરું છે ભોયરું આ હામ ફરી ગયો અહીંયાથી લપસ્યો બાર બગીચામાં બહાર નીકળ્યો અરે સાલા ઉંધે માથે પડ્યો અરે પણ કોણ છો તમે કોણ છો તમે ઉભરે મારે યાદ કરવું પડશે બધું હાલી ગયું છે હું હું આ બંગલાનો માલિક છું પણ જાડિયા જી કોણ છે ધનજી ધનજી કોણ ધનજી ધનજી બારોટ બારોટ તે અહિયાં કોની સાથે આવ્યો તમારી બેબલી સાથે બેબલી હમ

શું કામ આવ્યો છે અહીંયા શું કામ આવ્યો છે બોલ ઘરકામ માટે સાહેબ ઘરકામ માટે આજે નોકરીએ રાખ્યો ઓહો એટલે તું સર્વન્ટ છે ભાઈ

કૈલાસભાઈ છૂટી ગયા એટલે શું ગુજરી ગયા માટે સાહેબ ઓહો ગયા એમાં શું છે ને સાહેબ હું જ્યાં નોકરી લઉં છું ને ત્યાં સાહેબ ગુજરી જાય આ એ એટલે શું ગેટ આઉટ હે ગેટ આઉટ આઈ સે મારે તને નોકરી એ નથી રાખો એ સાહેબ એવું ના કરો મારો નંબર લાગી છે નહીં સાહેબ એવું ના કરો તું કોણ છે તું યમરાજનો એજન્ટ છે એવું નથી સાહેબ તમે મારી વાત તો સાંભળો મારે અહીંયા વધારે રહેવું નથી હું પરિમલજી ને મળવા આવ્યો પરિમલજી ને હા જરા એમને બોલાવી પણ પરિમલજી અરે કેતો નથી હમણાં બોલાવ પરિમલ અરે ઈડિયટ ક્યાંથી બોલાવ હું પોતે જ પરિમલ છું

જાડિયા જી મારા લખેલા ગીતો સાંભળ્યા છે મને તો તમારા બધા ગીતો મોઢે છે સાહેબ મારા ગીતો મોઢે છે દાંત 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 मतलब ये दाखला तरीके क्यों बोले? हाँ हाँ दाखला तरीके दाखला तरीके पेलू घूमती क्या घाटकों पर? हाँ 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 घूमती क्या घाटकों पर? हाँ सर न पेलू सामलियों के नहीं आएवासे? बैठती क्या बोरी बल्ली? हाहाहाहा हा, 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 हा। मरती क्या माटुंगा? और पीती क्या पार्ला? हाँ सोती क्या सांताग्रुज? सोती सोती क्या सांताग्रुज? आ એમાં શું છે સાહેબ તમારી કોપી મારી મારીને ઇન્ડિયાના દરેક શહેર પર મે ગીત લખી કાઢ્યું છે એ દેતી કે દિલ્હી ચડતી કે ચંદીગઢ વોટ ડુ યુ મીન બાય ચડતી કે ચંદીગઢ સલા કોઈ ગીત કેવાય ને ગધડા જી તું ગીત લખીશ તો હું શું કરીશ જી જી ચાલ તો નોકર છે કામેવાળા કામે આ બધા બાવા ઝાડા બધું પાડી નાખ અંદર જઈને સ્ટૂલ લઈ આવ સ્ટૂલ પર ચડીને બધું પા સુધી કઈ નહીં મારું જ મોડું કાચમાં દેખાવીને હું ડરી ગયો આઈ એમ સોરી તો ઠીક આઈ એમ રિયલી સોરી તો ઠીક ગુરુજી ઓ સોરી ગુરુજી મને એક સવાલનો જવાબ આપો તમે આટલા મોટા ગીતકાર છો તો એ આ ખંડેર જેવા બંગલામાં રહેવા આવ્યા શું કામ આઈ વિલ ટેલ યુ જી જાડિયા જી આ ખંડેરમાં મારી તકદીર છુપાયેલી છે તકદીર યસ ફોર્ચ્યુન ફોર્ચ્યુન મારી કિસ્મત આજ બંગલામાં કશેક છુપાયેલી છે અને એ જ શોધી રહ્યો છું ગુરુજી ગુરુજી આ બંગલામાં શું છુપાયેલું છે એ હું જાણું છું શું વાત કરે આ ગુરુજી શું જાણે છે શું જાણે છે ગુરુજી આ બંગલામાં મોટો ભૂત છે ભૂત ડાર્લિંગ તમે ક્યાં ગુમ થઈ ગયા હતા સ્વીટી સ્વીટી ડીયર ડાર્લિંગ હું હું ગુમ નોતો થઈ ગયો હું હું ભમ થઈ ગયો એટલે એટલે

ખજાનો ઓ કેવ ખજાનો તારા પ્રેમનો ખજાનો ઓ स्वीટી ડાર્લિંગ તારો પ્રેમ આમને આમ ટકી રહેવો જોઈએ પપ્પો સ્વીટી શાહજહાંએ મુમતાઝ માટે તાજ મહેલ બનાવ્યો તમે મારા માટે શું બનાવશો રેશન કાર્ડ હમ એટલે કે પોસ્ટકાર્ડ આઈ મીન પાસપોર્ટ યસ ડાર્લિંગ તું સમજી નહીં શાહજહાં લુચ્ચો હતો એણે મુમતાઝને પથ્થરોના બોજ નીચે દાટી દીધી પણ હું મારી સ્વીટહાટને હવામાં ઉડાડી ને એટલે વિમાનમાં બેસાડીને બસ સ્વીટહાટ મારું સપનું સાચું પડવા દે પછી આપણે બંને જણા વર્લ્ડ ટૂર પર જઈશું અને ત્યાં નહીં ગમે તો બીજે ક્યાંક જઈશું ઇનફ યુ લાયર

ઓ યસ ઓફકોર્સ આઈ રીમેમ્બર મોરેશિયાસમાં મારો પ્રાઇવેટ ટાપુ છે ખાલી ફોન કરીને પૂછવું પડશે સુનામી પછી રહ્યો છે કે નહીં અને જો હશે તો આપણે બીજી વારનું અનિમંત્યા કરીશું વોટ डू યુ મીન બાય બીજી વાર આઈ નો તમે મને શું કામ લેવા આવ્યા છો શું કામ આ બંગલો તમારી ફર્સ્ટ વાઈફ નો ફર્સ્ટ ફાધર નો છે ફર્સ્ટ ફર્સ્ટ ફાધર નહીં બોલ બકુલા ને એક જ બાપ હતો

શોખ હમ શું કામ તારી મને શોખ લાગ્યો એને તો ફોન માં જ કહી દીધું કે ફિલ્મ ના ગીત લખે હલકા માણસ લગ્ન નઈ કર એટલે તારી માએ મને હલકો કહ્યો

રોજ રોજ શું પૂછ્યા કરવાનું એકવાર તને કહ્યું ને કરું છું પછી ચાલુ જ છે અને કંઈ ફેરફાર હશે તો જણાવીશ વોટ આઈ મીન ઇઝ ડાર્લિંગ આમ તો ગુસ્સે નહીં થઈ જા મેં તને શું કહ્યું છે યાદ કર કે તું હા પાડ તું હા પાડે તો હું તારે માટે જીવ આપી દઉં હા નહીં પાડતી ને એકદમ હા કર્યું એટલે સ્વીટી તું કહેતી હોય તો આકાશમાં જઈને તારે માટે ચાંદ તારા તોડી લાવું બોલ શું કરું અત્યારે સોરી એ નહીં થાય કે બાર વરસાદ પડે છે હું ભીંજાતો ભીંજાતો નહીં જાઉં આકાશમાં જવાય નહીં એટલે કહ્યું

તે મને કહ્યું હતું કે હું સવારના પોરમાં ઘરે આવી જઈશ તું હજી સુધી આવ્યો નથી અરે મારું અનિમૂન પણ અટકીને ઊભું છે મારું કામ થયું માણસ મળી ગયો કે નહીં મુછાળા મળી ગયો ક્યાં વાત હે જાણકાર માણસ છે ડોક્ટર યુ આર જીનિયસ નહીં 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 હમણાં અંદર નહીં આવતો ડોક્ટર બંગલાની બહાર જુભો રે હમણાં નહીં આવ સ્વીટી ઘરમાં છે સ્વીટીની સામે મારાથી વાત નહીં થાય આ બધું ખાનગી છે હું એક આઈડિયા કરું છું કંઈ પણ બાનું કાઢીને સ્વીટીને ઘરની બહાર મોકલું છું યસ જમવાનું લેવા ઘરની બહાર મોકલું પછી તને સિગ્નલ કરું એટલે તારે અંદર આવવાનું જય માતા દી ચોપડાજી જય માતા દી हाँ 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 मुझे याद है वो गाना लिखकर मुझे आपको देना था लेकिन वो क्या है कि वो पॉसिबल नहीं हुआ है क्योंकि मैं हाय हाय हाँ हाँ, 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 हाँ हनीमून पे आया हूँ हाँ मुझे सडनली हनीमून पे आना पड़ा है किसका क्या मेरा खुद का हनीमून है अरे कोई तो कोई दूसरे के हनीमून में साथ में आता है क्या अरे किसका पूछने का क्या होता है नहीं तो अभी मैं नहीं लिख सकता हूँ गाना अरे भाई मैं आ, चलो ठीक है मैं ट्राई करता हूं हाँ कोशिश करता हनीमून की नहीं चौपड़ा साहब मैं मैं गाना लिखने की कोशिश करता हूँ हाँ आपको फैक्स कर दूंगा रखिए शिट कौन फोन तो जवाब देने यार हाँ फिल्म लाइन वाला है ना बस पोता नु है मने के अभी का अभी गाना लिखकर भेजो तो अपना हनीमून मुन शू हूँ शू कहू तू चालू कर यार What?

સોરી 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 આ કોલેજની આદત હજી જતી નથી બધા સ્ટુડન્ટને દીકરા 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 કેવાની આદત પડી ગઈ હતી ને સ્વેટર એટલે હજી બોલાઈ જાય છે ગુજરાતીના પ્રોફેસરો આમ જ ચાલુ કરે દીકરા 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 ને પછી આવતી રે આવતી રે તું તો મારી ડાઈ ડાર્લિંગ છે ને

મને કે કે ભાભી ક્યાં છે ભાભી મૂછાળા સ્વીટી ભાભી મૂછાળા સ્વીટી ભાભી ચૂપ રે ચૂપ રે ચૂપ રે મોડું બંધરા રાખ રામખોર ને બેસ અહીંયા બેસ તને તને ભાભીઓ વગર ચાલતું નથી વર્ષોથી જ્યારે હોય ત્યારે ભાભી 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 ચૂપ રે આ બકુલા ગુજરી ગઈ ત્યારે મારા કરતા વધારે તું રડ્યો તો આ તો ભાઈ મને તારી ચિંતા હતી એટલે મારી ચિંતા

ચાલો ભાભી ભાભી કેટલું રડ્યો ઉઠામણામાં તું કેટલું રડ્યો આ તને છાનો રાખવા માટે જ મેં આ બીજા લગ્ન કર્યા એક ભાભીનું પૂછ્યું કર ભાભી શબ્દ નથી સાંભળવો ભાઈની વાત કર કોના ભાઈની ઈડિયટ હમણાં તે મને ફોનમાં કહ્યું ને કે માણસ મળી ગયો છે એ ભાઈ માણસ અરે ભાઈ મારા સપનાની વાત સમજાવે એવો માણસ તું છે ને બધું મને ભૂલાવ એ માણસ મળી ગયો છે

જો ભાઈ મને નથી ખબર તું મને નઈ પૂછ એ માણસ અહીં આવવાનો છે એ આવે ત્યારે એને પૂછી લેજે ઓકે 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 એને પૂછીશ પણ મુછાડા એ માણસનું નામ શું છે એનું નામ છે બાબા સેટેલાઇટ શિવમણી સેટેલાઇટ શિવમણી ઓ તારી કેટલું કોમ્પ્લીકેટેડ નામ છે બાબા સેટેલાઇટ શિવમણી હવે મને એમ કે કે આ તારો બાબો 1 મિનિટ મારો બાબો નથી આ ભાઈ આ મને ખબર છે તારે બાબુ નથી તારે પ્રોબ્લેમ છે સોરી સોરી એ પોઈન્ટ આપણે જવા દઈએ હવે મને એમ કે મુછાળા કે આ બાબા શિવમણી મને મારા ગુજરી ગયેલા સસરાનો કોન્ટેક કરાવી આપશે ભાઈ તું એને પૂછજે ને આવવાનો છે આપણે લેજે ક્યારે આવશે હું રાહ જોઈને બેઠો છું આવશે એને કયું છે એટલે આવશે પણ ક્યાં છે લોનાવલાના સ્મશાનમાં બેઠો છે અત્યારે ખોપડીઓની પૂજા કરી રહ્યો છે ખોપ ખોપડીઓ એક સલાહ આપું યાર મહેરબાની કરીને આ આવા બધા લફડામાં નહીં પણ સલાહ બરબાદ થઈ જઈશ બરબાદ નહીં મૂછાળા નહીં દોસ્ત મારું સપનું સાચું પડશે તો આ બાદ થઈ જઈશ કરોડોનો મામલો છે મૂછાળા કરોડોનો સવાલ છે કરોડો કરોડપતિ કરોડપતિ ચૂપ રહે તારે કઈ વધારે જાણવાની જરૂર નથી તારી આંખો પોલી થઈ ગઈ ચાલ બહાર નીકળ અને તને જે કામ સોંપ્યું છે એટલું કર જઈને પેલા તારા તાંત્રિક બાવાને લઈ આવ અને સાંભળ આ સપનાની વાત આપણા બંને વચ્ચે જ રહેવી જોઈએ ત્રીજા કોઈને ખબર ના પડે યાર સ્વીટી ભાભીને પણ નહીં કહેવાનું પણ તારે શું છે હું સ્વીટીને કહીશ મને કંઈક તો કરવા દે જા અરે હા ભાઈ હા જાઉં છું હવે જાઉં છું સ્વીટી ભાભી જો

નહી એટલે શું તમારી જડતી કરી અરે તો તો રાજી થાવ રાજી આ શું બોલે છે મોચારા એ સાલાનું મીટર ફાસ્ટ ચાલે છે ઓ અબે એ દેતી હું બોલા કે નહીં અરે તમારી પાસે 500 ના છૂટા છે કાકા 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 એ દાંત નહીં કા ડોસલા ડોસલા બાર બોલા એ ઓલે લફંગા પરિમલને બહાર બોલાવજો એક મિનિટ લફંગા એક્સક્યુઝ મી પરિમલ પ્રોફેસર છે સમજ્યા ને માજી એ માજી તારી માં મારું નામ ચંદ્રકળા છે એ માસ્ટરની હું મેથી મારવાની છું એણે મારી દીકરીને ફસાઈ છે તコネફા સાવી અબે એ ઉતારી ખડા રે દેતી હું બોલા કે નહીં અરે અલ્યા એ 500 ના છૂટા આલો ને ભાઈ એટલે હું આપું જે માગે એકવાર આપી દે તું હારે શું ને સોચ લેવો 400 આપવાના બાકી પ્રોફેસર આ બાઈ મને આ એરિયા ભાઈ લાગે છે ભાઈ ઈટડી હટ તને આ ભાઈ લાગે છે મને આ સ્વીટી મમ્મી લાગે છે એટલે મમ્મી મમ્મીને મળ્યો નથી આને મળ્યો તો હું લગ્ન કરવાની હિંમત ક્વીન છે ક્વીન આવતાની સાથે સોની નોટ પણ આવી આને કહેવાય અમદાવાદનું પાણી તું એ બધું છોડ મને એક વાતનો જવાબ આપ હવે આ અહીંયા આવી છે તો આપણે શું કરશું અરે ભાઈ તારે હવે આની સાથે શું કરવું છે ભાઈ તો તું મારા ફેમિલીમાં શું કામ પડે છે ઇડિયટ હેલ્પેલ શું વિચાર કરે છે અરે આ શું કરશું એટલે પહેલા બાબા શિવમણીનું શું કરશું ઓ તાંત્રિક બાબા હા બાબા શિવમણીને ના પાડી દે સાસુ સામે મારાથી સપનાની વાત નહીં કરાય બધું કેન્સલ કર ઓકે મને ના પાડીને આવું આવું અરે ગધેડા ત્યાંથી નહીં જા કેમ પેલી સામે ભટકાશે આ બાજુ મારા સો રૂપિયા લઈને ગઈ છે હવે સો રૂપિયા ની ક્યાં માંડે ડોબા ચારસો બચી ગયા એમ વિચાર એ હા ચો ક્યાં જાઉં આ बाजू ક્યાં बाजू શોર્ટકટ છે ઉપર શોર્ટકટ અહીંયા જો દીવાલ છે દીવાલ ગયો સાલો ગયો અરે રે રે ગટર માં પડ્યો બહાર જા બહાર જા

અમે ના <laughs> <laughs> હું રાત ના રસોડામાં નહીં જાઉં રાત બિલાડી નથી બેન ભૂત છે ભૂત મારી વાત માનો ભૂત ભગાવાની પૂજા કરાવી લો બેન આવી છું

ત્યાં ગેંડા સાથે લગ્ન કર્યા આ નોકર છે ધનજી બેન તમે આ ડાકર ઓળખો છો ઇડિયટ અમારી મમ્મી છે ના લાયક નોકર થઈને તે મારો સાડલો ખેંચ્યો લાવ હું તારું પેન્ટ ખેંચી લઉં મમ્મી મમ્મી કૂલ ડાઉન મમ્મી કૂલ ડાઉન ખબરદાર જો મને મમ્મી કહ્યું છે તો પણ તું અચાનક કેવી રીતે આવી તારા સંસારનું ચેકિંગ કરવાવી ના લાયક મેં તને ભણવા માટે મુંબઈ મોકલી અને તું તારા માસ્તર હારે પૈણી ગઈ અને એ પણ એક બીજ વર સાથે તારી ઉંમર કરતાં બમણી ઉંમરના ગોડા સાથે મોમ પપ્પો ઇઝ વેરી સ્વીટ આવા કંકોડા તું મને એમ કહેતી હતી તારો પ્રોફેસર કરોડપતિ છે છતાં તને આ ખંડેરમાં લઈ આવ્યો એનો મતલબ શું શું કારણ કે એ એની પહેલી બાયડીન ભૂલ્યો નથી એટલે એવું નથી મમ્મી હવે એવું જ છે તારા કરતાં મને બાયડાઓનો વધારે એક્સપિરિયન્સ છે શું કંઈ નહીં હવે હાંભળ્યું છે પહેલી વારની 10 વર્ષે નાટકી અને હવે ત્યાં સંસાર માંડ્યો છે ભગવાન જાણે શું થશે મોમ પરિમલ તો બકુલાને યાદ પણ નથી કરતા મને જ પ્રેમ કરે છે આવા પ્રેમ તો તને પેલો બચાડો હર્ષદ એ કરતો તો કોણ હર્ષદ એ ભૂલી ગઈ फरसाणी दुकान वाळो ओ ए अरे तारा लग्नानी वाद सांभळीन बचाडा हो। गट ए अब गत करयो आप खा हा उंदर मारवानी दवा गटगटावी नीच कियो खातो खातो गुजरी गयो बचाडो

બરાબર છે મારા પપ્પાનો ચોઇસ તો બહુ ઊંચો હતો સોરી પગે લાગો શ્યોર પગે લાગો કે એટલે તરત પગે લાગવાનો તો મમ્મીને ઓ શ્યોર મમ્મી પગ આપો થાવ એ સુખી થાવ પાંચ છોકરાના બાપ થાવ શું બોલો છો તમે પાંચ છોકરાના બાપ તમે કહ્યું છે એટલે થવું જ પડશે અને જોજો હે પાંચે મમ્મી જુદી 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 નહીં હોય વચ્ચે ઉધરસ આવી ગઈ એટલે વાક્ય અડધું રહી ગયું પાંચે પાંચ ની મમ્મી જુદી જુદી નહીં હોય તું જોઈશ ફાવશે જી હવે પેલા હું પૂછું એના મને સાચે સાચા જવાબ આપો જો એટલે ઇન્ટરવ્યુ હમ પણ લગ્ન થઈ ગયા પછી તમે તમારા પેલા લગ્ન પછી હનીમૂન માટે ક્યાં ગયા તા પેલા લગ્ન એટલે બકુલાનું પૂછો આ તમને કહું આ બકુલા બકુલા આબુ ગઈ તી ને હું તો ઘરે જતો હું એકવાર આબુ જઈ આવ્યો પાછા પાછા પૈસા કોણ બગાડે એટલે મેં એને બસમાં બેસાડી ઉઠી ગોસ હાય હાય તે હનીમૂન પર એકલી મોકલી આપી તેમાં શું ફોન થી ટચ માં હતો ને રોજ ફોન કાપ બાઈ ચોપ રહો સીધા જવાબ આપો તો કેટલું દબડાવે છે તમે તમારી પહેલી વાઈફ ને હજુ યાદ કરો છો બકુલા ક્યારે ગુજરી ગઈ એ પણ મને યાદ નથી આ બરાબર હતું ને જમાઈરાજ હવે વેવારની વાત તમારે મારી દીકરીના નામે ફિક્સ ડિપોઝિટ માં 25 લાખ રૂપિયા મૂકવા પડશે પપ્પુ શું બોલો મમ્મી આ મમ્મી શું વાત કરે 25 25 25 લાખ રૂપિયા એટલે શું અરે બોલો હા કે ના આબા 25 લાખ હે અરે ચા 1 કરોડ 1 કરોડ એક કરોડ 2 કરોડ બે ને એક સોરી બે રાખો 4 કરોડ આ 4 8 કરોડ આ 10 કરોડ મારે તો આંગળા ચલાવવાના છે આંગળા કેવી રાજી 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 થઈ ગઈ મમ્મી તમે આ બાજુ આવતા રહો અહીંયા સોરી સુબલાચ વેલ સાસુજી તમે સ્વીટી એ વાત તો કરી જશે આપણું બધું કામકાજ કરોડો માં છે

રિચેસ્ટ ઇન્ડિયન છાપાવાળા સુધી કાઢે આપણે વાંચી લેવાનો ટાઈમ ક્યાં છે મમ્મી મોરેશિયસ ના ટાપુ પણ ભૂલી ગયા તા બોલ લો સ્વીટી ડાર્લિંગ મે ના પાડી છે ને મોરેશિયસ ના ટાપુ ની વાત બધાને નહીં કહેયા કરવાની નાનકડો ટાપુ છે મમ્મી આવે તો ડૂબી જાય હે એટલે આખો ટાપુ ડૂબી જાય જમ મૈરાજ તમે આ બધા રૂપિયા મૂક્યો ક્યારે હવે હાથમાં આવે ત્યારે એટલે મારો મેનેજર મારો મેનેજર ચાલો હાથમાં આવે ત્યારે વર્લ્ડ ટુર પર ગયો છે નવસારી બિલીમોરા એટલે આ બધું પણ વર્લ્ડ વર્લ્ડમાં જ આવ્યું ને એટલે મમ્મી હવે બોલ લગ્ન ની હા પાડીને મેં કઈ ખોટું કર્યું છે અરે ના બેટા ના એ તારી જગ્યાએ હું હોત તો મેં હાથ પાડી બેસી જાવ બેસી જાવ ને કોઈ દિવસ બદલતા નહીં સાલા મારે કેટલા ટાપુ વસાવવા કેટલા ટાપુ વસાવવા યુ નો મમ પપ્પુ ઇઝ અ પરફેક્ટ હસબન્ડ જમાઈરાજ જી દારૂ પીઓ

એટલે એક ખરાબ આદત નથી એક છે કઈ જુઠ્ઠું બોલવાની તારી હે પ્રોફેસર પ્રોફેસર યાર પેલો તો અહીંયા આવવા નીકળી ગયો આ ભાઈ અજો અહીંયા જ છે ભાઈ

થેન્ક યુ સ્વીટી ચાલો મમ્મી ને ઉપર પહોંચાડો એટલે કે તું અને મમ્મી ઉપર જાવ અને થોડી વાર આડા પડો ત્યાં સુધી હું અને ડોક્ટર અમારું કામ પતાવીએ અલ્યા પણ મને થાક નથી લાગ્યો છતા ઉપર તો જવું જ પડશે ના રે ના આપણે તો અહીંયા જ બરાબર છે હક નહીં બાપુ શું કહેવું જાવ કહું છું જાવ ને તો 1 કરોડમાંથી 2 લાખ કાપી લઈશ ના 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 એ પૈસા નહીં હા જાવ જાવ ખાલી ચાલ લે પૈસા ભાઈ હું જાવ છું ઓય દિવસ સામે જવાબ નહીં આપવાનો કામ આજે મારો ટાઈમ બહુ ખરાબ છે કહી દીધું એટલે કહી દીધો પછી એકદમ ગઈ અરે બાજુ કે સોરી સોરી ભાઈ તારાને ધમકાવી જતી તો ધમકાવીને આમ મોકલવાની હોય ને અરે મારી સાસુ ક્યાંથી ટપકી મને લાગે છે હવે અહીંયા જ રોકાશે મારું બધું કામ અટકી પડ્યું મુછાળા તે ના પાડી કોને બાવાજીને ના પાડી અરે તો અહીંયા આવવા નીકળી ગયો છે અરે પણ સાહેબ શું છે તારે સાહેબ પાવભાજી તૈયાર થઈ ગઈ છે હવે પાવભાજી ની કે માંડે તો મારું માથું અત્યારે ગરમ થઈ ગયું છે એમ તો મારું લખેલું ગીત આવડો લેતી કે લીમડી લેતી કે લીમડી ગળો દબાય આ લોહી પી ગયો જાડીઓ લોહી પી ગયો લે પણ આ જાડીઓ છે કોણ તારો સાળો હું તું તો કડી નહીં કર સાલા સાળો નથી આ આટલા જાડા પાડા કોઈ ના શાળા હોય અને માણસ શાળા ને લઈને હનીમૂન પર આવે ઈડિયટ તો આ સર્વન્ટ છે નોકર છે નોકર ઓકે અને તું ઊભો થા કે હું છાળા તું જલ્દી થી ઊભો થા હા જલ્દી જા તરહ શિવમણી બાબાને સોધી કાઢ ઓર એને કે કે આજ કા સબ કેન્સલ હે સાસુ સામે મારા થી સપના ની વાત નહીં કરે કેન્સલ થઈ શકે એમ નથી એના કાર્ડ ઉપર ચોકકે ચોકકુ લખ્યું છે કે એકવાર બુકિંગ કરાવ્યા પછી કેન્સલ કરવામાં નહીં આવે એ આવતો જ હશે છે

મને એટલો ગુસ્સો આવે છે મને થાય છે દુનિયાની બધી સાસુઓને એક સામટી ફાંસી માચડે લટકાવી દવા તો પણ સાસબી કભી બહુથી બંધ નહી થાય કઈ લેંગ્વેજ કઈ બોલે છે ગુજરાતી તો નથી જ તો મને ખબર છે કુંબા કુંબા ગુજરાત કોડ લેંગ્વેજ રતાત્માઓ સાથે વાત કરવાની આ કોડ લેંગ્વેજ છે નથુરામ નથુરામ એક્સક્યુઝ મી સ્વામીજી આઈ એમ પ્રોફેસર પરિમલ પૂજારા ગયા જન્મમાં તારું નામ નથુરામ હતું હે બાબા મારું નામ શું હતું

તમારો પ્રોબ્લેમ બોલો જી શું છે મારો પ્રોબ્લેમ અલ્યા એ શું છે પેલા જ્યોતિષ ભાઈ આવવાના હતા એનું હું જુલિયા ભાઈ ભાઈ કશું અમે શાંત બાવાજી મેરા હાથ દેખીએ બાવાજી ઠીક કામ છે ઠીક કામ છે મેં ઓરતો સે વાત નહીં કરતા અરે પર મેં ઓરત નહીં હું જો મને પહેલે ડાઉટ હતો જ શાંતિ રાખો ને ભાઈ मतलब मैं इसकी सासू हूँ सासू ये मेरी सासू है और मेरा प्रॉब्लम यही है आ दुनिया ना पढ़ेला पुरुष नो आज प्रॉब्लम छे सासू का कोई सोल्यूशन नहीं है डोंट वेस्ट माय टाइम स्वर्ग लोग माथी कोने बोला वाचे बोलो जी आ, स्वामी जी मुझड़ा કઈ દા વાત કરી દેને સીધી સ્વામીજી સૌથી પહેલા મને એ જાણના હે કે મતલબ કે મિન્સ કે આપ એટલે કે તમે મરી ગયેલા માણસો સાથે ડાયરેક્ટલી વાત કરાવી શકો છો યસ હું ઓથોરાઇઝ્ડ એજન્ટ છું ઓથોરાઇઝ્ડ એજન્ટ હા પરલોક ઇન્ફોકોમનો પરલોક ઇન્ફોકોમ યસ આ કઈ કંપની કૃતાત્મા સાથે વાત કરવાની બહુ મોટી માર્કેટ છે માટે સ્વર્ગના દેવતાઓ સાથે મળીને ધીરુભાઈએ નવી કંપની ચાલુ કરી છે ધીરુભાઈ ધીરુભાઈ અંબાણી ધીરુભાઈ અંબાણી અરે કેવી રીતે પરલોક ઇન્ફોકોમ કેવું પડે કેવું પડે ધીરુભાઈ મરદ માણસ છે ઉપર જઈને પણ ધંધે લાગી ગયા વાહ ઈશ્યુ બહાર પડ્યો પરલોક ઇન્ફોકોમ આ લોક અને પરલોક વચ્ચે મોબાઈલ સેવા મોબાઈલ સેવા અમારી સેવા માં આઉટગોઇંગ ફ્રી છે ઇનકમિંગ પર ચાર્જ છે ₹500 પર સેકન્ડ આ જરા કોસ્લી કહેવાય કોસ્લી સ્વામીજી એ એસએમએસ ખરું એ સોરી શું પડ ચૂપ રહે આને એમએમએસ જ રસ છે અમારી સેવા ક્યાંથી ધીરુભાઈ હેન્ડલ કરે છે અહીંથી હું પાર્ટનરશિપ ધીરુભાઈ સાથે પાર્ટનરશીપ છે અભી ક્યાં વિચાર હે કર લો સ્વર્ગ મુઠ્ઠી મે હે પ્રોફેસર સોરી તને તારા સપનાનો ઉકેલ જોઈએ છે રાઈટ યસ યસ યુ આર રાઈટ સ્વામીજી પણ તમને કઈ રીતે ખબર પડી મને પૂસુ થઈ સુસુ તમને સુસુ થઈ અરે મુરખ સુસુ નહીં પૂસુ પૂસુ પણ એ શું પૂસુ એટલે પૂર્વ સૂચના પૂર્વ સૂચન અરે ને જાત ભાઈ એને ટૂંકું કર્યું અરે પણ તો પૂસુ પૂસુ બોલાય પૂર્વ સૂચના બોલતા શું થાય અમને તો એમ થાય ને કે સુસુ સોરી પ્રોફેસર તને તારા સપનામાં બકુલાના બાપા આવે છે રાઈટ યસ યસ સ્વામીજી યુ આર રાઈટ પણ તમે બકુલાને કઈ રીતે ઓળખો मारी पूछो थे भाई थोड़ी बार रोकी रखो क्या रो मेरा मतलब है कि आप थोड़ा रुकिए स्वामी जी और सबसे पहले निवारण कीजिए बोल मेरी लघु शंका का निवारण कीजिए क्या तू बोले छे तू सॉरी मेरी शंका का तो तो पण आप पुसू पुसू बोले मां मारा मोड़े लघु शंका चढ़ी क्यों सॉरी मेरे मन में जो डाउट है उसे आप क्लियर कीजिए स्वामी जी बोल ये देखिए ये देखिए ये बाबा ये जो दाढ़ी वाले मतलब दाढ़ी वाले आदमी है ये मेरा ससरा है ससरा मेरे गए गुजरे ससरे हैं गुजर गए हाँ हाँ सॉरी ये मेरे ससरे हैं जो गुजर गए हैं जब जभी जिंदा थे तभी गए गुजरे थे क्या पकड़ा तुक टुक में ये मेरे ससरे हैं ठीक है अब मुझे ये बताइए स्वामी जी कि आप मेरे ससरे के साथ मेरा कांटेक्ट करा सकते हैं तुझे विश्वास नहीं है मुझ पर

રાખી લો સાસુજી રાખી લો શું કરવા ભવિષ્યમાં બદલાવી હશે તો કામ આવશે સોરી ફોર્સ મત કરીએ અમ લોગ ગુજરાતી આદમી લોગ હમ એસી ચીજ કો હાથ નહીં લગાતે આવાજ આતી હૈ તો રિપેર કરાઈએ પણ મને શું કામ કે આ લોક અને પરલોક વચ્ચેનું આ ઇન્સ્ટ્રુમેન્ટ છે इंस्ट्रूमेंट मतलब क्या इसमें से बात करनी पड़ेगी हां ओ सारे अबे पकड़ ले भोग लागे मुछाला बात तो करनी ही से ला इंस्ट्रूमेंट सुधाओ एला अपन नोकियाज बनावे એટલે सॉरी सॉरी भाई सॉरी हेलो मोजा बिली टाटू चंपक

आलोक परलोक पर बैठो से जो मैसेज मैं भेजता हूँ चंपक उसे स्वर्गलोक तक पहुंचाता है अच्छा चंपक होम नम शिवाय एक मिनट एक मिनट स्वामी जी सुनिए मुझे मेरा मैसेज स्वर्ग में नहीं भेजना है मुझे मैसेज नरक में भेजना है क्या नरक

हाथ ऊपर करो अने मंत्र बोलो मंत्र धाम धमा धाम मुछाला कई जात नो मंत्र छे बोल धाम धमा धाम ओडी लपटू तारी वनु बेबी हगुला बगुला टाइम प्लीज टाइम प्लीज बगुला नहीं है उसका नाम बकुला है बकुला बकुला डोंट इंटरप्ट 온다네 온다랑 다시야마다야야 엄사다야 온다라야 뭐세사노 온다 라이에 코와다이하구나 ગયા ચટકો લાગ્યો ચટકો લાગ્યો માય ગોડ સાસુજી જરા જુઓ પાછળ કાણું નથી પડ્યું ને સોરી સોરી પ્રોફેસર આવે છે આવે છે આઈ આવે છે હે કોણ છે જા પ્રોફેસર પ્રોફેસર ધારો ઇન્દી વડા ધારો ઇન્દી વડા ના ધારો વડા આવે છે

સાંભળ્યું શું ચૂપ કર ડોકરી એ મોઢું સંભાળો જમાઈ ચૂપ કર ચંદ્રકળા ચૂડેલ ચૂડેલ હે ચૂપ કર ચંદ્રકળા ચૂડેલ વોટ ઇઝ ધીસ આમ ડાયરેક્ટલી મોડા પર હું હું નથી બોલતો તો અવાજ આવે છે શેનો અવાજ જમાઈ રાજ તમે મારું અપમાન કર્યું છે એટલે હવે હું આ ઘર છોડી અને કોઈ દિવસ નહીં જાઉં અહીંયા જ રહી સાઈ છે કરી લેજો એ ના કોઈ તારી સાસુને હું ભગાડી ભગાડીશ હા સાંભળ્યો શું મુછાળા હા તમે સાંભળ્યું કે નહીં અરે શું તમને બંનેને અવાજ નથી આવતો કોનો કોઈ મારી સાથે વાતો કરે છે કોણ ખબર નથી કોણ છે કોણ બોલે છે તારી બકુલા

બોલવા જેવું નથી હા મારી પાસે આવું શું કરે છે બકુ બકુલા તું ક્યાં છે બારી માં જો બારી માં છે બારી 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 શું થયું તને જોયું કે નહી તમે શું તમને કઈ દેખાયું નહીં અરે શું બકુ બકુલા શું કરે છે આ ગાંડો થઈ ગયો છે તું બકુલા હવામાં ઝોલા ખાતી હતી વોટ નોનસેન્સ બાય ગોડ મે જોઈ ને હવામાં ઇનફ અપુ ઇનફ યુ હેવ ચીટેડ મી બાબી બાબી તમે રડો નહીં મેં હું ના હું એને સમજાવીશ હું તમારી સાથે છું તમે ચિંતા ન કરો હું એને કહીશ બકુલા કેવી રીતે ઊભો થા ઉભો થા હરામખોર જરા જગ્યા મળીને ગોઠવાઈ ગયો મેં હું ના મેં હું ના પર તો સલા મેં ભી હું ના તો ઉસકો શાંત પાડના ચૂપ રહે ડોન્ટ ક્રાય ડોન્ટ ક્રાય સ્વીટ જો મને લાગે છે કે મને બકુલાનો ભ્રમ થયો બકુલાનો આ ભ્રમ જે માણસથી તમે ડરતા હો ને એ માણસ તમને અવારનવાર દેખાય એટલે કે તમને એનો ડર લાગ્યા કરે બાકી આઈ હેટ બકુલા આઈ લવ યુ નહીં યુરા અરે બંને જણા આંધળા છો આ ઉભી તારા સિવાય મને કોઈ નહીં જોઈ શકે પાસે

મને મૂકીને નહીં જા મારે તારી જરૂર છે હું મરી જઈશ હું ચાળા બકુલા છે મને ભ્રમ નથી થતો બકુલા ખરેખર ઘરની અંદર જ છે મને એકલાને દેખાય છે મને ઉપર બેડરૂમમાં ભરાય છે બાય ગોડ હા હું સુવા ગયો કપડાં બદલીને લુંગી પહેરી લુંગી પહેરીને જેવો સુવા ગયો ચાલે જાદુ કર્યો ચાલી આમ ચપટી વગાડી તો લુંગી ઉડીને બારીની બહાર ગઈ બહાર મને ડર લાગે છે વધારે ચપટીઓ વગાડશે તો મારું શું થશે તું જલ્દી અહીંયા આવ મુછાળા ને સાથે પેલા શિવમણીને પણ લઈ આવ નોનસેન્સ અરે શિવમણી તો હતો એટલે જ ઉભી પૂછડીએ ભાગ્યો યાર તને કંઈ નથી થયું તું સૂઈ જા તને ઉંગની ગોળી આપી છે ને પણ એ આખી બાટલી મેં મારી સાસુને ખવડાવી દીધી

આ તો હું જ બેઠો તો એટલે હાલે છે હે ભગવાન બકુ બકુલા તું પાછી આવી હું ગઈ જ નથી તું ગઈ નથી તો તું છે કે બકુ કે છે તું મને મારી સામે આ રહી મેસેજ મોડે એટલે જ આવી છું મેસેજ પર લો કિનફો કોમની હમણાં કહું મેસેજ તારે માટે નહોતો બકુલા એ મેસેજ તારા બાપુજી માટે હતો જાણું છું પણ મારા બાપુએ મને પાવર ઓફ અટર્ની આપ્યો છે પાવર ઓફ અટર્ની સ્વર્ગમાં આ બોલ શું કામ હતું તને મારા બાપુનું નું મારે ખાલી ખબર અંતર પૂછવા તા એટલે ફોન કર્યો ખજાનો ક્યાં છે જાણવું છે ને તારે એટલે બકુલા અને ખજાના વિશે ખબર છે ફક્ત મને જ ખબર છે એક ખાનગી કર છે જેને ફેરવવાથી કરોડોનો ખજાનો મળે કરોડોનો ખજાનો છે એ વાત સાચી છે 100% ટકા બકુ ત્રણ દિવસથી શોધો છું કહી દે મને કહી દે ક્યાં છે ખજાનો પ્લીઝ અત્યારે નહીં કહું હજી મારે તારી સાથે અમુક હિસાબ પતાવવાનો છે હિસાબ હવે ને મારી વચ્ચે કેવા હિસાબ બકુ તું મરીને ઉપર ગઈ અને હું નીચે મેં તો ચોપડા પણ ફાડી નાખ્યા એટલે કે હિસાબ કરશું તો મારે જ લેવાના નીકળશે આઈ એમ સોરી બકો પ્લીઝ મને કહી દે ખજાનો ક્યાં છે તું જે કહે છે હું બધું કરવા તૈયાર છું ત્રણ દિવસ થઈ ગયા પ્લીઝ મને કહી દે વારી વાલી 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 શું વાત છે જીવ દીદી ત્યારે પાણીની પવાલી કેતો તો અને હવે મર્યા પછી વાલી માણસની કિંમત મર્યા પછી જ સમજાય ને એટલે

આવી અશ્લ મશ્કરીઓ નહીં કરાવતી કાલે છાપામાં ફોટા ચપાશે મારા જમાઈએ સાસુ ભરેલો ચીમટો મારી આબરૂ ના ચિત્રા ઉડી જશે ચિત્રા આ બધું શું કામ કરે છે બાળવો જીવતા જીવત તે જે મને નથી કરવા દીધું એ બધું જ હવે હું કરવાની છું પણ બકુલા મે તારું શું બગાડ્યું તે મારો ભાવ બગાડ્યો છે ભાવ અરે લગ્નના 10 10 વર્ષમાં તે મને કાઈ નહીં આપ્યું એક બાળક સુધા નહીં આપ્યું બાળક પણ ત્યારે હું પોતે જ બાળક જેવો હતો એટલે કે આપણે પરણ્યા ત્યારે હું અણસમજુ હતો અને એટલે જ હું જઈ જઈને સલાહ લેતો તો આઈસી આઈસી આઈ નહીં આ તને ખબર નથી આજે આજકાલ આઈસીઆઈસીઆઈ વાળા તમને બધું જ ગોઠવી આપે એટલે કે લગ્ન ક્યારે ત્યાર પછી બાળક ક્યારે બાળક પછી ઘર ક્યારે ઘર પછી રિટાયરમેન્ટ સોલ્યુશન ક્યારે બધું બેંકવાળા જ નક્કી કરે મેં એમને જઈને પૂછ્યું કે બાળકનું શું તો એમણે મને એટલું જ કહ્યું આમ ના બસ ત્યારથી હું એમના ભરોસે બેસી રહ્યો અરે બાળક માટે નહીં ડોબી લોન માટે અને જ્યારે લોન આવી ત્યારે તું ચાલી ગઈ એટલે કે આમ જસ્ટ ક્રોસ થયા કૂવામાં કૂદકો માર્યો ને આ બાજુથી કુરિયર આવ્યો હું ચાલી નથી ગઈ તારા ત્રાસથી મેં આપ ઘાત કર્યો વોટ એટલે બકુલા તું કૂવામાં પડી ગઈ એ આપઘાત હતો હા તારી કટકટથી હું કંટાળી ગઈ હતી બકુ તું દેશી છે બકુ તું ગમાર છે તારા તારામાં કાઈ આવડત નથી તે ક્યારે મારા વખાણ નઈ કર્યા એવું નઈ બોલ બકુલા એવું નઈ બોલજો યાદ કર યાદ કર તું જીવતી હતી એ દિવસો યાદ કર હું તને રોજ સવારે શું કહેતો તો કે બકુ દુનિયામાં એવી હજારો સ્ત્રીઓ છે જેમને રાંધતા આવડે છે છતાં નથી રાંધતી પણ તું એક એવી છે બકુ જેને રાંધતા નથી આવડતું તો પણ રોજ રાંધે છે આનાથી વધારે વખાણ શું હોય ઉપર જઈને હોશિયાર થઈ ગઈ તે મારી કોઈ હોશ પૂરી ના થવા દીધી મારી કોઈ ઈચ્છા પૂરી ના થવા દીધી कई इच्छा चढ़िया चोड़ी पेरवानी चढ़िया माधुरी नी जेम चढ़िया चोड़ी पेरी मारे पण चोली के पीछे क्या है ना डांस करो तो oh पण नहीं ते मने 6 मीटर नी साड़ी मा लपेटी ने रख 10 मीटर चुप रे मारे कोई टैलेंट नी नहीं करी टैलेंट हां जम्मा सिवाय तारा मा बीजी के जो सॉरी 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 मने के तो खरी तारा कई टैलेंट थी सिंगिंग सिंग સિંગિંગ આપણને એવું લાગે કે આપણને આવડે છે પણ આપણે આડોશી પાડોશીઓનો અભિપ્રાય પણ લેવો જોઈએ તું જે સિંગિંગ કરતી હતી ને તારું સિંગિંગ સાંભળીને આપણી જગ્યાના ભાવ ગગડી ગયા તમે કોઈ ખરીદવા હું જેવી પ્રેક્ટિસ કરવા બેસી તું એક ની એક વાત લઈને બેસી જતો પૂજાના ખાનદાનની સ્ત્રીઓ એ ક્યારે નથી ગયું તો હકીકત છે હવે ચાચા આ તને ખબર નહી હોય મારી માએ મને હાલરડું સુધા નોતું સંભળાવ્યો હા એકવાર સંભળાવ્યું તું ત્યારે આખું અઠવાડિયું જાગ્યો તો એમ હા આવ સરસ મજાનું હાલરડું હું તને સંભળાવું મારે નથી અરે મારે નથી સંભળવું મને જવું દે આવ તો રખ

દીકરી હવે આખી જિંદગી તારો ખોળો ખાલી જ રહેવાનો એવું નથી એવું નથી હું પ્રયત્ન કરું છું એટલે કે પરિસ્થિતિ સમજાવવાનો પ્રયત્ન કરું છું સ્વીટી શી ઇઝ યર શી બબકુલા બકુલા અહીંયા છે શું છે આ ઊભી આ હાય હાય હવે આ માણસ મને બકુલા જોડે છે Yeah!

અલ્યા ભસોને પૈસા બકુલા હ દરવાજો બકુલા હે ખોલે છે હે ભગવાન આના ગાંડા વેળા હજુ ચાલુ જ છે હવે તો વધી ગયું છે હવે એ મને બકુલા કડે છે શું શું કરશું આપણે આ મુછારો મારું કોઈ નઈ બગાડી શકે ભેસી જા નઈ ભેસુ ભેસી જા આજો આજો આ કેારના આવા ઠેકડા મારે હું નથી મારતો મારી ઉંમર હતી ત્યારે પણ મેં ટેકડા નથી માર્યા આ બધું બકુલા કરાવે ચપટી વગાડે બકુલા કહું છું તમે અત્યારે ને અત્યારે કોઈ ડોક્ટર ને લઈ જાવ હું પોતે ડોક્ટર છું અહીંયા સારા ડોક્ટર ની જરૂર છે આનો ઈલાજ મારી પાસે જ છે મારી સામે જો મને જવાબ આપ શું થયું છે તને જો ખજાનો જોઈતો હોય તો હું જેમ કહું છું એમ બોલતો જા

<laughs> yes. I think this is a case of split personality. What? Yes. એની સામે અત્યારે અહીંયા રહેવામાં જોખમ છે તમે ઉપર ચાલો હું તમને સમજાવું છું ચાલો નહીં જતા અરે આની સાથે ઉપર વધારે જોખમ છે તને મેન્ટલ એસાઇલમાં એડમિટ નહીં કરું ને તો મારું નામ ઉછાળા નહીં ગાંડાની હોસ્પિટલ ભેગો તને કરીને જ રહીશ ભાભી ઉપાધિ થઈ ગયા બધા જ ગયા હવે હું અને તું એકદમ એકલા મારા સંજુ બાબા સંજુ બાબા તું સંજય દેટ અને હું માધુરી કવાન સ્કાઈક હું તારો તું મારી હાડાર છે કે જોડીની સ્ટોરી આ ચાર લિંગ છે

મુછાળા હવે હું નહીં નાચું હવે હું નાચું તો બે બાપનો બસ આરામ તારે બધું બબ્બે જ જોઈએ છે સાલા બે બાયડી કરીને ધરાયો નથી તો હવે બે બાપ અરે ભગવાન તને પણ બે બાયડી આપશે મને છોડ મોડું બન મોડું ખોલ ભાઈ નક્કી કર શું કરવું છે તારું ટેમ્પરેચર માપુ છે આ કર મને કાઈ નથી થયું આ કર કયું ને આ હમ હમ હવે હું જે કંઈ પણ પૂછું એનો સીધો અને સાચો જવાબ તારે મને આપવાનો છે જવાબ આપ આ બકુલાનું નાટક શુકમ શરૂ કર્યું છે બોલ બોલ સાહેબ જીવરાજની નંબર નવ ગરમા ગરમ ચા ચાલે હમણાંને એક મિનિટ જવાબ આપને આ બકુ બકુ શેનું શરૂ કર્યું છે સલામ ભૂલ તો કેમ નથી બોલ જો 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 સલાને એક ઇન્જેક્શન ઠોકીસ ને બધા સાચા જવાબ આપશે ઊબર ઇન્જેક્શન લઈ આવું છું

તો સ્વીટી બેન કોણ છે એ હું જ ભૂલી ગયો છું શું બોલો છો અરે ઉપાધી થઈ ગઈ છે અનિમુન માં ક્યાંથી આ વિઘ્ન આવ્યું બકુલા મારું લોહી પી ગઈ મને ભાગવા દે પેલો ઇન્જેક્શન ઠોકી દેશે ભાગવા દે મારે ચા ન અરે પણ સાહેબ ચા તો એ ભગવાન એક દોસ જશે ના ઇન્જેક્ટ ક્યાં ગયો હરામખોર બહાર ભાગી ગયા હાલો ઓ માય ગોડ 6 ડિગ્રી તાવ વર્લ્ડ રેકોર્ડ વર્લ્ડ રેકોર્ડ ડોક્ટર ડોક્ટર શું થયું શું થયું હે અલ્યા શું થયું જે જવાબ આપ્યો તરગાળા તરગાળા નહીં મૂછાળા અલ્યા હા ભાઈ હવે સોરી ભાભી ભાભી મને લાગે છે પ્રોફેસરને મગજનો મેલેરિયા થયો છે એ ના થાય કેમ એને મગજ હોય તો થાય ને ડોક્ટર યુ મીન પપ્પુ પાગલ થઈ ગયા છે ફિફ્ટી પર્સન્ટ અડધો અડદ પાગલ થઈ ગયો છે એના નાના મગજ પર અસર થઈ છે એટલે તો એને બકુલાનો ભ્રમ થાય છે તે બકુલાનો શું કામ થાય છે ઇન્દિરા ગાંધીનો કેમ નથી થતો ના થાય ઇન્દિરા ગાંધીનો ભ્રમ ન થાય કારણ કે પરિમલ બીજેપી વાળો છે શું અરે ગેસ 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 યા ગેસ છે અરે અરે અંદર અંદર રસોડાનો ગેસ ચાલુ ચાલુ થાય 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 બંધ બંધ છે અને બનાવેલા બટેટા તપેલું હું તો નથી તમે જુઓ જુઓ જરા હે કમાલ છે સમજાતું નથી આ ઘર માં શું ચાલી રહ્યું છે હું પણ તમને જ પૂછવાની હતી છો મને શું કહું છું હવે છોગાળા ચાલુ રાખો ને મને ગમશે હા ચંદ્ર નહીં તો કળા ના કાલુ

એકલું કલું સલાહ ક્યારે ચાલુ કર્યું હવે કઈ જાણવાની જરૂર નથી બાલદી નીચે અરે મોકશ મને જવાબ આપ આ નવા દિન સેના શરૂ કર્યા છે હેરાન થઈ ગયો ભાઈ હે આખો કૂવો ખાલી કર્યો કુવા હા કેમ બકુલા ઓર્ડર છોડ્યો કે જે કુવામાં હું ડૂબીને મરી ગઈલી એ કુવામાં એક ટીપું પણ પાણી રહેવું ન જોઈએ ખાલી કર બકુલા એસી 180 બાલદી મે એકલા એક ખેંચી 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 ને ખાલી કરી એક હાથ લાંબો થઈ ગયો જો શું હાથ કરે છે આ એક હાથ લાંબો થઈ ગયો અમારે પણ આ જો એક આ ડીએક સીધો ઉપર તને થઈ નથી થયું અને બંધ કર આ તારું બકુલા બકુલા હવે બંધ કર અરે ક્યાંથી બંધ કરું હવે મને બકુલા ઈમેલ કરે છે શું કરે છે ઈ સોરી બ્લેકમેલ કરે છે કાઢી નાખ બકુલાને મનમાંથી કાઢી નાખ ના બાય આ સાડીમાં હું કેવી લાગું છું કાઢી નાખ કાઢી નાખ હાય હાય આપણને સાડી કાઢવાનું કે છે તારી ના પ્લીઝ બસ કરારી માં નહીં તને દેખાવા માંડી ભાનમાં આવી આવી ભાનમાં આવ કેટલા લાફા મારે છે તો શું કરવું અરે મને ભાનમાં લાવવો છે કે બેભાન કરવો છે હું છાળા હું તારો માર ખાઈને કંટાળી ગયો છું મારે તને ખાતરી કરાવવી પડશે શી ઇઝ હિયર ક્યાં છે બકુલા અહીંયા છે ઉભો રહે ઉભો રહે હમણા તને ખાતરી કરાવ મારી પાસે એક સોલિડ આઈડિયા છે બકુ આ લે આ બાલદી લે અને આમથી આમ બેવાર રાઉન્ડ માર અરે બાપા તું કોઈને દેખાતી નથી પણ તારા હાથમાં જો બાલદી હોય તો બાલદી તો હરતી ફરતી દેખાય ને જો આ બાલદી આમથી આમ જાય એનો અર્થ એ કે બકુ ઇઝ ધેર બકુ ઇઝ ધેર આ લુચ્ચાને કોઈ ખાતરી નથી કરાત નથી કરાવી શું થયું કોઓપરેટ નથી કરતી હું બરે મારી પાસે એક બીજો આઈડિયા છે હું છાડા કમ યાર સપોઝ હું તને કોઈ એવી વાત કહું જે માત્ર બકુલા જ જાણતી હોય તો તને ખાતરી થાય કરાવ ઉભરે બકુ સાંભળ પ્લીઝ કોઓપરેટ તું જીવતી હતી ને એટલે કે ભૂતકાળની કોઈ કે એવી વાત મને કે કોઈ એવો પ્રસંગ કે જે માત્ર તું જ જાણતી હોય બીજું કોઈ નહીં ઓકે હા આપણે શોલે જોવા ગયા હતા ને શોલે ત્યારે આ ડોક્ટરે અંધારામાં મને ચિમટો ભર્યો હતો અને તું મને આજે કે સાલા એટલે કેતો તો સોલેમાં બહુ મજા આવી બહુ મજા આવી મને આટલા વર્ષે ખબર પડી આને શેની મજા આવી રામખોર ચૂપ ટિકિટ કઢાવી મે ને કામ પતાવ્યું તે શેનું કામ ભાઈ શેનું કામ લુચ્ચા લબાડ લફાયો યાર અરે પણ સન મુછાળા તે શોલે માં બકુલા ને ચીમટો ભરે ના યાર જો જો એવું નતું જો મારી એ હાથ મુજે દે દે શું થયું યે હાથ મુજે દે દે ભાઈ મારી વાત યે ગળા મુજે દે મુચળા સાલા તાબર તો તારા મગજ નું એમઆરઆઈ કરાવવું પડશે મારે સ્વીટી ભાભી વાત કરવી પડશે હું આવું છું બકુલા બકુલા હવે પરિસ્થિતિ વધારે વણસી છે આપને હોસ્પિટલ ભેગો કરશે હા ગાંડાની હોસ્પિટલ ભેગો ગાંડાની પ્રભુ અરે હજી તો તારે મારી ઈચ્છાઓ નું લિસ્ટ પૂરું કરવાનું છે આંધળો પાટા રમવાનું છે આંધળો પાટો એ બસ કરે તારું ચસકી ગયું છે પણ મારું નહીં મારે કોઈ આંધળા પાટા રમવા નથી સમજી બસ આવતી રે આવતી રે પકડી પાડી જાડી જાડી કેવી પકડી પાડી હેપી હેપી એક પપ્પી ખરું લુચી અરે આ તારી સાસુ છે એને છોડ અરે છોડ અરે છોડ છોડ અરે પણ કેવી રીતે છોડું એને પકડી રાખ્યો છે હટ ડર્ટી વુમન આ માણસ વિકૃત છે શું કરે છે તું આ બધું હું ચાલે હું વિકૃત નથી હું લાચાર છું આ લાચાર શબ્દ મારે નથી સાંભળવો તો હું વિકૃત લાચાર છું બપ્પુ આઈ હેડ યુ ડોન ડોન સે દેટ પ્લીઝ વી આઈ રિયલી લવ યુ ડાલિસ પ્લીઝ ફરગી એ હાઈ હવે તને ખજાનો નહીં મળે જ ચા

મીઠામી હે પ્રભુ મને માફ કર મારે આ બધું કરવું પડે છે એ ધરતી માં મને મારા ગાપ જાતને સાચે ફાટશે કે શું હવે મારું મગજ ફાટશે તો ઉભરે એક મિનિટ ભગવાન કઉ છું આપણે અત્યારે ને અત્યારે આ ઘર છોડીને ચાલી જઈએ અરે કેવી વાત કરો છો અત્યારે ને અત્યારે કઈ રીતે જશો પગપાળા પગપાળે નહીં મૂછાળા બસ મારું મગજ છટકાવશો ડોક્ટર ડોક્ટર મારા પપ્પાને શું થઈ ગયું છે પ્લીઝ તમે કે ઈલાજ કરો નહીં તો નહીં તો હું કઈ કરી બેસીશ કે તું શું કરી આપ ખાત હે આઈ વિલ કમિટ સુસાઇડ નહીં 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 ભાભી પ્લીઝ એવું કંઈ નહીં કરતા સલા બબ્બે ભૂતને કઈ રીતે સાચવી છું આલી એ મૂર્ખી આ મવાલીને પરણી એના કરતા ઓલા ભજિયાવાળા હર્ષદને પરણી હોત તો સુખી થાત કોણ હર્ષદ આનો પ્રેમી પ્રેમી હા અને લગ્નની વાત સાંભળી પાછળા એ આપ ગત કર્યો વેરી ગુડ ઈમા વેરી ગુડ શું અરે મને અફલાતુન આઈડિયા આવ્યો છે શું આ પ્રોફેસરની સાંત ઠેકાણે લાવવા માટે આપણે હર્ષદનો ઉપયોગ કરીએ પ્લીઝ કાઈ સમજાય એવો બોલો આબી પ્રોફેસર બકુ બકુ કરે છે ને તમે હસું હસું શરૂ કરી દો એટલે એટલે તમારે પ્રોફેસરની સામે નાટક કરવાનું કે હર્ષદ પણ બકુલાની જેમ ભૂત બનીને પાછો આવ્યો છે અને માત્ર તમને દેખાય છે ના ના પાસે છે એ જે છે હું કહું છું એમ કરો આપણા હા જા 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 શો યોર રિલેટિવ કુતરાઓ પાછળ પડે તને સુધે છે નાના નાના ગલુડિયાઓ આ તો દોડા દોડી શું કામ કરે છે હું માફી માંગવા આવ્યો છું સાસુજી મારી ગોરે મારાથી યાર હું તમને કઈ રીતે સમજાવ સ્વીટી મારે તને એટલું જ કહેવું છે કે હું તને સમજાવવા માંગુ છું પણ હું સમજાવી શકું એમ નથી પણ હું જે કંઈ પણ કરું છું એ તારા ફાયદા માટે જ કરું છું આ જો હાભળો ઈ બધું તારા ફાયદા માટે કરે છે મોછાડા પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ડોન્ટ શું કરોડનો મામલો છે શું છે કરોડ શું કરોડ રજ્જુ કરોડ રજ્જુ જલાઈ ગઈ છે કરોડ રજ્જુ જલાઈ ગઈ છે આ ત્યાંને બેસતા કેમ શું થયું હું ના પાડું છું ને પણ વાય હર્ષદના ખોળામાં તો હું જ બેસી શું બોલી હર્ષદ એટલે તારો પેલો જૂનો પ્રેમી જે મરી ગયો છે એ અરે પણ એના ખોળામાં એટલે એટલે બેટા બકુલાની જેમ હર્ષદ પણ ભૂત બનીને પાછો આવ્યો છે હર્ષદ નાલી ગલી પચ્ચી ગલી પચ્ચી આવ્યો ગલી પછી કરે ગલી પચ્ચી અરે પપ્પી એક સાથે આટલી બધી સાલા ફરસાણ વાળા કિલો ના હિસાબે પપ્પી કરી દીધી મંડી પડ્યો આપણે એને ગાંડા હોસ્પિટલ માં દાખલ કરી દેખાયો મને હસલો દેખાય છે ચાલો દાંત કાઢે છે ઉભો રે હરામી હસલા ઉભો રે તે મારી બૈરીને પપ્પી કરી હું એને કરું છું છે કોઈ વચ્ચે નહીં પડતા હસલા હું હવે તને ફૂદરડી ફેરવું આવ મારી સાથે હસલો હસલો

ઘરમાં જ પડ્યો રહ્યો છે એવી અને બીક બતાવી પડશે કે નહીં એટલા માટે અને હવે આપણે અહીંયા મુજરો કરવાનો છે

એ જાડિયા શું બકે છે તું ઘરમાં મુજરો પડશે હર્ષદ ને મુજરો જોવાનું મન થયું છે પ્રભુ એટલે હસલો હજી ઘરમાં જ છે હા હા તું પણ આ બે બૈરાઓની વચ્ચે ગોઠવાઈ ગયો એ ભાઈ હું ભાભીને પ્રેક્ટિસ કરાવું છું પ્રેક્ટિસ યસ હરામખોર તારી પ્રેક્ટિસ ચાલે એવું કંઈ કર ને તારા દવાખાનામાં કાગડા ઉડે છે ને મુજરો કરાવવા એમબીબીએસ થયો છે આપણે એમબીબીએસ ને મુજરો જો સ્વીટી હું વોર્નિંગ આપું છું હર્ષદને ઘરની બહાર કાઢો ને તો નહી તો હું શું કરીશ હું ગાંડો થઈ જઈશ ગાંડો થઈ અલ્યા એ થઈ થઈ અસર થઈ જય હો દુંડાળા નહી ગણપતિ ને કઉ છું ઓકે તબલા ક્યાંથી આવ્યા મારે જાણવું છે ઘરમાં તબલા કોણ લાવ્યું ભાવી કઈ દો હર્ષે ગિફ્ટ આપ્યા મારા ફર્સ્ટ હનીમૂન માટે તારી ભલી થાય હસલો તબલા આપી ગયો ને વગાડવા મંડી પડ્યા અરે પર તું હનીમૂન પર તબલા વગાડે તો મારે કયું વાજિંત્ર વગાડવું તું મંજીરા વગાડજે હું તારું માથું રંગી ના તું એને હાથ નઈ લગાડ ચૂપ ગેટ આઉટ હવે જાઉં છું જાઉં છું બાબી ઓલ ધ બેસ્ટ ઓલ ધ બેસ્ટ આના રવાડે નઈ ચડતી સ્વીટી આ પાજી એની બૈરી ભાગી ગઈ ને ત્યારથી બીજાના સંસાર ભંગાવવામાં જ પડ્યો છે હા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આને ગુડ મોર્નિંગ કહેવાય તને નહીં હર્ષદને કહું છું વાવ હર્ષદ શર્ટ વગર તો તું સલમાન જેવો લાગે છે શર્ટ વગર હસલો હવે શર્ટ વગર ભરવા મંડ્યો આગળ ને આગળ વધતો જાય છે હસલો મારું સુત ઉપર જેની સુ મસ્ત બોડી બના છે જો અરે રેવા દે મારે હસલાની બોડી નથી જોવી ને તારે પણ જોવાની નથી બેસ અહીંયા છોડ શું કામ હસું શું ગુસ્સે થશે અરે તે એના બાપનો માલ છે હું મારી બહેરીનો હાથ પકડું ને હસલો ગુસ્સે થાય ક્યાં છે કે હું હસલાનું માથું ફોડી ક્યાં ગયો ક્યાં બહાર ભાગી ગયો એક તો દેખાતો નથી એમાં એ હસલા અંદર આવ જો અહીંયા છે હવે ત્યાં પહોંચી ગયો મરી ગયો છું એ ફરસાણવાળા બહાર આવ ત્યાં નહીં હવે અહીંયા પહોંચી ગયો પાછો આ બસ થાકી ગયો હું થાકી ગયો એક માણસ કેટલું દોડે કેટલું દોડે હવે મને રનર આપો હવે મારી કેપેસિટી નથી દોડવાની બકુલા દોડાવે હસલો દોડાવે દોડાવ્યા આ શું છે આ ચપકો બેઠો શું ભજીયા સાલા ભજીયા ખુરશી આરામ ખોર હરે રામ હવે આ તેલના ડાઘા નહીં જાય સ્વીટી હાલો હસલો અહીંયા એક રાત રોકાયો એમાં સવારે ઉઠીને ભજીયાનો ઘાણ ઉતાર્યો અરે હે પ્રભુ આ શું ચાલી રહ્યું છે રસોડું મારું તેલ મારું અને ભજીયા હસલો બનાવે છે સ્વીટી સ્વીટી પ્લીઝ સીટ ડાઉન જો આ બધું સારું નથી લાગતું તો આ મસલા ખાતર આવી દોડા દોડી કરે અરે મારે જો લિસન મારે તને બધું જ કહી દેવું છે હું જે કંઈ પણ કરું છું એ હું નથી કરતો એટલે કે બકુલા કરાવે છે તું મને થોડો સાથ આપ બકુલાની ફિલ્ડિંગ ભરવામાં આવા શબ્દો ન વાપર હું તને જ પ્રેમ કરું છું પ્રિય સ્વીટી મારા હૃદયમાં તું જ છે મારા ફેફસામાં તું છે મારા આંતરડામાં તું છે મારી કિડનીમાં એની જાતને કિડની ક્યાં ગઈ હે ઇટ્સ નોટ ધેર બસ અને મારા બાપાએ વેચી કાઢી કે શું વાસ આઈમ સોરી જો સ્વીટી જો મારી આંખોમાં જો મારી આંખો ઊભર હું એડજસ્ટ કરું છું ઉભી રે આજે દેખાય છે બરાબર હવે મને કહે મારી આંખોમાં તને શું દેખાય છે ચીપડા ચીપડા અરે રામ સ્વીટી ડાર્લિંગ ડોન્ટ ગો હવે આઈ લવ યુ સ્વીટ તારે જાણવું છે મને તારી આંખોમાં શું દેખાય છે તું શું દેખાય છે

તે ક્યારે ક્યારે મારો પક્ષ ને લીધો બાના બાબલા પક્ષ ક્યાંથી લઉં પક્ષ પડ્યા પછી હું પોતે અપક્ષ ઉમેદવાર જેવો થઈ ગયો કેવી હાલત કરી હતી તે મળીને ન મળી બીજી વાર પડ્યો હા એને જ કહેવાય અનુભવ ઉપર આશાનો વિજય પતિ ગાડાલો મારે જાણવું છે કે મારા અને સ્વીટી વચ્ચે તફાવત શું છે તફ હે ભગવાન કેટલો ડેન્જરસ સવાલ છે આને મોઢા પર કેવી રીતે કેવું બક બકું જો તફાવત એટલે એ રીતે કે તું પીટીની એક્સરસાઇઝ કરે છે તું તું ભૂત છે જ્યારે સ્વીટી જીવતી છે અને આ જ સૌથી મોટો તફાવત છે ઠીક છે તને ખબર પડી ઘરમાં એક બીજું ભૂત પણ આવ્યું છે હે અમારે ત્યાંથી કોણ આવ્યું છે કેવી ખુશ થાય જાણે ગામમાંથી સગાવાલા આવ્યા હર્ષદ આવ્યો છે હર્ષદ હર્ષદ ભજીયાવાળો હા એક મિનિટ આ હર્ષદ ભજીયાવાળા તું કેવી રીતે ઓળખે આપઘાત કોટાવાળો છે આપઘાત કોટા મારા માટે રોજ જલેબીને એની જાતને હસલો મારી આઈટમમાં જ દાણા નાખે છે તને ફાફડા ને નાનીને તબલા મને સમજાતું નથી મારે ભૂતની કોમ્પિટિશન કરવી કઈ રીતે હે સાલા હસલો લો એક મિનિટ એક મિનિટ પણ મને હર્ષદ ક્યાંય દેખાયો એનું શું હર્ષદ ક્યાં છે તું બકુલા બકુલા મારે એક વાત જાણવી છે શું એક ભૂત બીજા ભૂતને જોઈ શકે હા તો વડી મારી મદદ કર બકુલા પ્લીઝ હેલ્પ મી હું બહુ પરેશાન થઈ ગયો છું હેરાન થઈ ગયો છું જો તું જેમ મને એકલીને દેખાય છે એમ હસલો મને નથી દેખાતો એટલે કે મને લાગે છે કે બીજા બધાને દેખાય છે પણ જો ગઈકાલે એણે સ્વીટીને પપ્પી કરી હવે આજે અંદર જઈને જો કંઈ આગળ તો નથી વધ્યો ને ધક 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 થાય છે અરે 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 પણ જો હસલો અંદર હોય તો શું કરું શું કરું શું કરું નહીં કર કંઈ પણ કર હે બકુ હા બોલ તું ને હસલો પરણી જાઓ બોલ

कुंबा, कुंबा पहली बार पहली बार कोई आत्मा शिव मणि ने हूल जानता हूं मैं जानता हूं यहाँ पर दो प्रेतात्मा हैं आओ मेरे सामने आओ आप वापस आया तू वापस आया प्रोफेसर नया स्टीम लाया हूं प्रीपेड अबे साले जाड़ी है प्रीपेड ने रिफंड का स्कीम ला क्यों तेरी वजह से वाट लग गई है मेरी क्या हाँ धीरू भाई को मैं तेरा कंप्लेन करने वाला हूँ लेकिन क्यों ये तूने क्या किया क्या मैंने तेरे को बोला मेरे को मेरे ससुरे का कांटेक्ट करना है हाँ? वो तूने ऐसा कनेक्शन लगाया कि मेरी बहरी मेरी बहरी बकुला वापस घर में घुस गई फॉल्ट तमारो छे तमेज तमेज वचमा बकुला बोले आता स्टॉप ऑल दिस नॉनसेंस अने सौथी पहला મને નવા ભૂત વિશે કહો એબાઉટ હર્ષદ હર એક મિનિટ આ હર્ષદ ભજીયાવાળો અહીંયા છે તને કોણે કહ્યું મને ભૂ થઈ એ બંકર તારું નાટક પૂછું થઈવાળા સાચું બોલ ઓકે ઓકે કહું છું મને મારા ભાઈએ કહ્યું ભાઈ યસ કોણ તારો ભાઈ ધનજી તારી ભલી થાય એટલે ચશ્મીસ જાડીઓ ને તું બંને ભાઈ છો યસ એ મારો ટ્વીન બ્રધર છે એ નોકર ની નોકરી લે ભૂત ની વાતો કરે અને મારા માટે માર્કેટિંગ કરે શાબાશ શાબાશ જાડી આવે મળીને શું બરાબર ની લાઈન શોધી કાઢી લોકોને મુંડી નાખવાની બેઠ ઇધર બેઠ ઓર એ શિવ મણી કે બચ્ચે મેરે કો પહેલે યે બતા તને ખાલી ભૂત ને બોલાવતા જ આવડે છે કે ભગાડતા પણ આવડે છે ઓફ ભગાડતા આવડે છે અચ્છા મતલબ દોનો કોર્સ કિયા હે સોરી એક કામ કર सबसे पहले तात्कालिक तात्कालिक समझता है ना अरे समझता है मतलब अभी का अभी भजिया वाले को भगा नहीं 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 तेरे कहने पे बकुला आई है मैं सबसे पहले बकुला को ही भगाऊंगा नहीं भगा सकते हैं क्यों बकुला को अभी नहीं भगा सकते हैं थोड़ा रुकना पड़ेगा क्योंकि मेरा काम अभी बाकी है भूत के साथ क्या काम करता है तू अरे साला तू तो इतना सवाल पूछ शेयर बाजार में लेवेज करता है अच्छा। इससे अनसेक्स हजार रुपए गया ना वो बकुला की लेवेज के वजह से हुआ तू क्या बकरा है अरे तो मगजमारी छोड़ ना यार जो बोला है तू कर ना भगा तू समझता क्यों नहीं है बकुला को अगर नहीं भगाया तो अनर्थ हो जाएगा वो यही रहेगी और तू ऊपर चला जाएगा हा? मेरा पत्थर फट जाएगा મેરા પથર ફટને વાા હૈ તે કો માલુમ હૈ જાડિયા પરિસ્થિતિ ડે ટુ ડે બણસ રહી હૈ क्या रही है वनस रही है वनस भाई वनस नहीं समझता है नहीं तुम्हारे में वनस नहीं होता है नहीं लक्की है अच्छा। वनस्ती है ना हाँ। परिस्थिति जब वनस में लगती है।, है तब जब अबे छोड़ना यार छोड़ना तेरे को समझाने जाऊंगा और वनसेगी सब कुछ छोड़ सबसे पहले बकुला को भगाने तो मेरी दूसरी बहिरी भागेगी ठीक है आय को भी आए अले આ મંત્રેલી શાલ ખાસ પેશાવરથી મંગાવી છે આ શાલ તારે બકુલાને ઓઢાડવાની પકડ આઈ સી એટલે ભૂત લોકોમાં પણ શાલ ઓઢાડવાનો રિવાજ છે અરે મૂર્ખ સૌથી પહેલા બકુલાને અદ્રશ્યમાંથી દ્રશ્યમાન કરવી પડશે સમજો આ શાલ તું બકુલાને ઓઢાડશે એટલે બકુલા બધાને દેખાશે તો તો મારા માથા પરથી ઉપાધિ ટુ મચક આપતો નહિ ધમ પછાડા બકુલા ધમ પછાડા मैं क्या बोलता हूँ मीन्स के मेरे को क्या ऐसा अंदर से फील होता है कि आइडिया बहुत अच्छा है एकदम बेस्ट है ये दौड़ा भी बहुत अच्छा है साल तो उससे भी अच्छी है लेकिन तुम करो नहीं? मेरे को नहीं करना है अरे लेकिन क्यों मेरे को नहीं करना है क्यों अरे बकुला दम पछाड़ा करेगी नहीं हा? तो तेरा और बकुला का बॉडी सेम है तू कर मेरे को रिक्स नहीं लेना है क्या नहीं लेना है रिक्स नहीं लेना है रिक्स मैं बचपन से रिक्स ही बोलता हूँ ये रिक्स तेरे को लेना पड़ेगा पर काय को कारण के बकुला मात्र तने देखा छे हमारा भोग लग गया मने देखा छे प्रोफेसर आ काम तारेज करू पड़ छे तो बकुला हमेश माटे अहिया थी जासे પણ જશે એની ગેરંટી ગેરંટી છે અપઘાત ઓકે આઈ એમ રેડી એકવાર એકવાર બકુલા ઝડપાઈ જાય પછી તારે હગુલા બગુલા બોલવાનું અને એને લાત મારવાની તારી ભલી થાય સલા જાડિયા તું વધારતો જ જાય હા હવે તું લાત પર આવી ગયો હા મારે મારે બકુલાને લાત મારવાની હા એટલે શું કેમ સપોઝ આ પ્રયોગ નિષ્ફળ જાય तो मारू छू हाँ। था साला मेरा मेडिकलेम भी नहीं है हमारा क्यों मैं कोला में नहीं मार सकता हूँ। क्यों वो मेरा भुक्का बोला देगी भुक्का का बोला देगी। तेरे को मालूम नहीं है वो बहुत <laughs> अरे मेरे को एक टिचकी मारेगी ना तो भी मैं खत्म हो जाऊं क्या टिचकी टिचकी तुम्हारे में टिचकी होता है कि नहीं अबे होता है देख प्रोफेसर यार तू डर मत तो क्या तू डरेगा हाँ ये, अरे, तू बकूला को बुला मैं छिपता हूं अच्छा सुन क्या तेरे को छिपना है ना हाँ इधर मेरे बाजू में ही छिप ठीक है नहीं तू तीन बार ताली बजाना फिर मैं आऊंगा समझा पर तीन बार बजा को कोई उपाय नहीं આ જાડિયા સિવાય મારી પાસે બીજો કોઈ માણસ નથી તીન બાર તાલી બજાના પણ સુકામ બજાના આદમી હે કે કોને આવી ગઈ કોણ બકુલા તો તુને તાલી બજાયા ताली हाँ आ, वो तो प्रैक्टिस किया आ, हाँ। साला तेरे को ताली बजाने का भी प्रैक्टिस करना पड़ता है हाँ, करना पड़ता है क्या करेगा दो दो शादी हुआ है इतने साल में अभी ताली बजाने का चांस ही किधर मिला है क्या हाँ, शादी होने के बाद में बहिरा लोग ताली बजाने नहीं देते हैं हाँ, बहिरा लोग बहुत कड़क होते है उसमें भी गुजराती बहिरा है ना वो हमारे को कभी तुम्हारे में बहिरा होता है की नहीं होता है प्रोफेसर भास्कर तू तो इतना चिल्लाता है तू तो क्या कर? मैं इतना रिक्स ले रहा हूँ फिर भी तू तो चिल्लाता है मेरे को सर्दी हुआ है मेरे पास विक्स नहीं है मेरे को रिक्स के बाद में विक्स भी तेरे 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 बाप तेरे को विक्स मैं लाके देगा मैं लाके देगा ये तू पकड़ और जल्दी बकूला को बुला कुम्बा कुम्बा भाई तू तो जल्दी आना वो कभी भी आएगी तांत्रिक दौड़ू हे भगवान तांत्रिक મને લાગે છે આ નાનું પડશે પ્રભુ મારી રક્ષા કરજે હિંમતે મરદા તો મદદે ગણપતિ બાપા સિદ્ધિ વિનાયક બસ મારા માથેથી આ ઘાત કાઢજો હે હે ગુરુ શંકરાચાર્ય મારી રક્ષા માટે આવ તમે ક્યાંથી આવશો તમે પોતે બેલ પર છો મારે એકલા જ બધું કરવાનું છે હિંમત રાખ પ્રોફેસર હિંમત રાખ કુંબા 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 ઓહ મારે જો ઓહ ઓહ શું હશે અરે શું બાબો શાલ છે શાલ અરે વાહ સરસ શાલ છે તારી સાસુ માટે લાવ્યો છે અરે હોય તારે માટે લાવ્યો છું મારા માટે યસ કાશ્મીરી શાલ ખાસ ચાઇના મંગાવી છે नहीं आजकल बदु अवे इंडिया में चाइना थी, जावे से जावे छे એટલે ઓડીલે વાલી તાબડતોબ ઓડીલે ક્યા વાત હે મે આજ બહોત ખુશ હું તું પહેલી બાર પહેલી બાર મેરે લે કોઈ ગિફ્ટ લાયા હે દેવદાસ દેવદાસ તું દેવદાસ આલે હું તારી પારો પારો મેરે પાસ આ મેરે દેવદાસ આહા બસ ऐसे ही रहना દેવદાસ 1 मिनट इनी जातने ए, ए देवदास साला किधर गया ए देवदास अरे भाई उभी रे ना क्या देवदास देवदास थे देव, ओ साला ए देवदास अरे भाई तू तो काई को मेरे पीछे चोंटती है दूर से बात कर पारो दूर से बात कर अरे क्या देवा देवा करती है लेवा का देवा पड़ जाएगा देवदास का पाटलून ढिल्ला हो गया है मेरे पास आ देवा नहीं आ सकता हूँ क्यों देवा को एक काम याद आया है क्या ये अभी जाके आता हूँ जरा बाथरूम <laughs> पप्पू पप्पू पर फुर्सत नहीं हूँ चिट्ठी लिखने मम्मी पास जाऊं छू प्रोफेसर क्या बात है बॉडी लपटू तारी बनू बेबी हम अरे हमें मेरे जाड़िया हुँ? शेंडी लगा क्या मेरे को बोलता है तीन ताली बजा हाँ? साढ़े तीन सौ ताली ता, बजा है हमें फारे? मेरा कांडा दुख गया तुम्हारे में कांडा होता है कि नहीं अबे होता है यार ये कांडा बांडा बंद कर और ये देख क्या पकड़ लिया बकुला को पकड़ लिया प्रोफेसर देख ये, हा? ये बकूला है हाँ? ये क्या किया तूने छोटा पेप्सी उसको छोटा बना प्रोफेसर अब मैं बोलता हूँ हगुला बगुला और तू उसको लात मार जा अभी दे दौड़ा टाइट है ना अरे टाइट है यार तू जा मैं तीन बार हगुला बगुला बोलूंगा और तू उसको लात मारना चल पहली बार सुन आ, मैं क्या बोलता हूँ क्या तू ये साल का बिजनेस चालू कर क्यों सब सब गुजराती वर लोग है ना हाँ। ये साल खरीदेंगे बैरी पे डालेंगे फिर हगुला प्रोफेसर पहला, हगुला बगुला मार हगुला बगुला ए हगुला आशु देख देख हमने बकुला को पकड़ लिया है मा, मारो मार मारू, बगुला जोर से और जोर के मटके मारो ने लिया

માફી માંગવા માટે નીચે આવ્યો છું નાદુરસ્ત તબિયત હોવા છતાં હું નીચે આવ્યો છું મેં સ્વીટીને લાતો મારી મારાથી બહુ ભયાનક મોટી ભૂલ થઈ છે મને માફ કરી દો હરગેઝ નહીં કાશ્મીરમાં તમારી હાઉસબોટ હોય એટલે હું પીગળી નથી જવાની હાઉસબોટ મારી કાશ્મીરમાં હાઉસબોટ ના ના એ મોરેશિયસ માં ટાપુ હોય એટલે શું મારી દીકરીને લાતો મારવાની અરે પણ કોણે કીધું મોરેશ ચાલ કોની વાત ચાલે છે સરખો જવાબ આપ મારી એટલે લગ્ન કરતા પહેલા મે સ્વીટી પાસે ગપ્પુ માર્યું કે મારી મારા ઠેક ઠેકાને ટાપુ છે પ્રાઇવેટ ટાપુ ટાપુ અરે મને સુ સા ખોટું બોલ્યો પ્રેમમાં માણસ ભાગ્યે સાચું બોલતો હોય છે This is too

તું મને છોડીને ન જઈ શકે સ્વીટી અરે મેં જે કર્યું છે એ બધું તારે માટે કર્યું છે આઈ લવ યુ ડાર્લિંગ આઈ લવ યુ એન્ડ એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર સેડ ગાંધીજી ટુ કસ્તુરબા શું આઈ થિંક સો સ્વીટી આ માણસ અંગ્રેજીમાં શું ભરડે છે લેટ મી એક્સપ્લેન પ્લીઝ કસ્તુરબા એકલા ઓ સોરી ભૂલથી બોલાઈ ગયો બાપુ અરે મારું ને અરે યાર મારું માઇન્ડ આજે એકદમ જુઓ હું બકુલા હું બકુલાને ભગાડવા માટે પ્રયત્ન કરતો તો પણ શાલમાંથી નીકળી સ્વીટી હા મમ્મી પપ્પુ બકુલાને કાઢવા માટે લાતો મારતા હતા જે માણસ એક બૈરીને લાતો મારે એ બીજીને પણ મારી જ શકે છે પણ હવે પૂછડું છોડો ને મારાથી મરાઈ ગઈ લા માફી માંગુ છું હું પ્રાયશ્ચિત કરવા તૈયાર છું શું કરું બોલો કહેતા હો તો મારા પગ કાપી નાખો સ્વીટી મારા બંને પગ કાપી નાખો ચીસો નહીં પાડ ડાર્લિંગ હજી નથી કાપ્યા હું તો તારે ખાતર જવામાં આ કેમ આ હાથ કે મટકી ગયો અને સાલો હાથ છોડ ને સોરી સોરી મને થયું આ હાથ કે મટકી ચમાઈરાજ તમે મને અત્યારે ને અત્યારે સ્ટેમ્પ પેપર ઉપર લખી આપો કે આજ પછી તમે બકુલાનું નામ પણ નઈ લો અને એની પાછળ દોડા દોડી પણ નઈ કરો મારે કરવી પડશે એ નઈ એટલે નઈ નો મીન્સ નો પણ તું ટ્રાન્સલેટ શું કામ કરે છે ચાલો તમારી બહુમતી છે એટલે વધારે કશું જ ન કહેતા હું એટલું જ કહીશ સાસુજી કે હું બકુલાનું નામ નહીં લઉં હું એની પાછળ દોડા દોડી નહીં કરું અને તક મળતા જ હું બકુલાને ઘરની બહાર તગેડી મૂકીશ અને આટલું બોલી અને હું આજે બેસી જઈશ

સાંભળી લે કાન ખોલીને સાંભળી લે હમણાં ને હમણાં ઘરની બહાર નીકળી જા આ મારી વોર્નિંગ છે તો રિક્વેસ્ટ સમજીને સાંભળી લે ગુડ અને એક બીજી વાત એ પણ જાણી લે કે હું સ્વીટી ને પ્રેમ કરું છું હું સ્વીટી ની મમ્મી ને પ્રેમ કરું છું એટલે પેકેજ સોરી અને હવે આ ઘર માં મને તારી જરૂર નથી લીવ ગો બોડા ગઈ ગઈ ઉડી ગઈ આ લોકો આમ જાય સાસુજી મેં તમને વચન આપ્યું તો મેં બકુલાને કાઢી મૂકી પણ હવે હવે સ્વીટીનો વારો છે શું એને કહો હમણાંને હમણાં હર્ષદ ભજીયાવાળાને ઘરની બહાર કાઢે હર્ષદને ક્યાંથી બોલાવો હર્ષદ જેવો કોઈ છે જ નહીં મુછાળા હર્ષલો છે ને નથી નથી તારી શાન ઠેકાણે લાવવા માટે મે આ પ્લાન બનાવ્યો હતો તારો નખો જાય તું મારો ભાઈ બન થઈને આ લોકોની પાર્ટીમાં જોડાઈ ગયો અને હું હું ગધેડા જેવો હું ડોબો હસલા સાથે ફુદરડી ભરતો તો ફુદરડી ફુદરડી પર એટેક આવવાની તૈયારી હતી પપ્પુ આ બગાસો હતો આઈ એમ સોરી પપ્પુ પ્લીઝ મને માફ કરી દે શટ અપ તે વર્ની માફી માંગી

કિંમતી ભેટ લોનાવલાની ચીકી એ સોનાની ચેન લઈ આવો જાવ આ શું બોલે સોનાની ચેન અત્યારે સોનાની ચેન નહીં મળે તો કી ચેન લઈ આવો હવે હું જાઉં છું જાઉં છું મમ હી ઇઝ વેરી ક્યુટ ના ચાલ બેહી જાવે બહુ થયું ભાઈ સાબ બાકી જોઈ આપણા ઇન્જેક્શનની ની કમાલ જોઈ બકુલાનું ભૂત મનમાંથી ઉતરી જાય એવો હેવી ડોઝ આપ્યો તો એ તંબુરો આ મારા ડોઝ કમાલ છે ને મારું તો સાલુ માથું ભમી ગયું છે એનો इलाज મારી પાસે છે ચો તમે મનમાં બોલો કે મારું માથું નથી દુખતું મારું માથું નથી દુખતું અન છતાય ન ઉતરે તો ઊંધું બોલવાનું જે દુખે છે મારું માથું નથી દુખે છે મારું માથું એ મને શું કે મારે યાર આજુ યાર અબે એક મિનિટ પણ હું જોઈ આવું તો ખબર પડે ને એક મિનિટ જોઈ આવું છું એક મિનિટ જાવ જોય સાંભળી લે આ તારી ગાડી માંડ પાટે ચડાવી છે હવે પાટા પરથી પાછી ઉતરી ન જાય એ જોવાની જવાબદારી તારી ઓકે આઘા પાછા થઈ જાઓ આગા પાછા થઈ જાઓ અને શું થયું અરે તમારાથી નહીં જોવાય શું ને પણ શું અરે પ્રોફેસરની હાલત તમારાથી નહીં જોવાય તમે જાઓને चालू रख पारो ए पारो ए चालू रख पारो चालू रख अरे अशो शो नवा दतिंग शुरू करया साला परिया कौन परिया तू देवदास को भूल गया चुन्नी लाल चुन्नी पप्पू तुम्हें तो दारू पी दो हाँ 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 ए, ए, देवदास पीता है एए, सारी दुनिया जानती है कि देवदास पिता है लेकिन कभी किसी ने पूछा है कि देवदास तो क्यों पीता है तो क्यों है देवा तो क्यों पिता मैं पूछता हूं बस तू क्यों पीता है मैं पिता तो नहीं, <už अंगे> <गुणेवासी> नहीं बन सका इसलिए पिता हूं प्रें। ए, मेरी बाहों में आ चंद्रमुखी मेरी बाहों में आ अल्लाह ये मैं चंद्रमुखी नहीं चंद्रकला हूँ अबे तेरे को कौन बुलाता है बाजू आट तेरी बेटी को बोलता हूँ नाच नाच चंद्रमुखी ठुमका <laughs> लगा मुन्नी भाई ए मुन्नी भाई लगा ठुमका लगा गयो तू तो काम थी गयो हाँ 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 ए देवदास देवदास पारो के प्यार में निकम्मा हो गया है ऐ सारी दुनिया को पता है कि देवदास पारो के प्यार में सारी दुनिया जानती है कि देवा पागल हो गया पारो के प्यार में खुदा, ए खुदा कभी इश्क मत करना वरना पछताएगा ऐ खुदा कभी इश्क मत करना वरना पछताएगा अरे हम तो मरकर तेरे पास आते हैं तू किसके पास जाएगा એ છોકરી ચાલ આપણે અત્યારે ને અત્યારે ઘર છોડીને ચાલી જઈએ ચાલો મમ્મી રુક જા મુન્ની ભાઈ એ મુન્ની તારી માં માં તો જા ચાલ મુન્ની લાલ મુન્ની તારો બાપ હા પ્લીઝ મારા માં બાપ ના નામ નહીં બદલો રેશન કાર્ડ માં નામ નહીં બદલે આપે ચૂપ રહે તું ભેટ લેવા ગયો તો સોનાની ચેન અને આ દારૂ ની બાટલી લઈને પાછો આવ્યો તો હું લાચાર છું ફરીથી લાચાર બકુલાએ બાટલી પકડાવી બાટલીમાં ઉતાર્યો મને એટલે બકુલા ગઈ નથી હજી બહાર બહાર જ છે વીજળીના થાંભલા પર લટકે છે હિંચકા ખાય છે મને કહે છે મારી ઈચ્છા અધૂરી છે તું મારો દેવદાસને હું તારી પારો તું મારો બાબુજીને હું તારી બીજલી બીજલી ને સાલીએ જાદુ કર્યું ને પાટલુન ગુલ એટલે કપડાં બદલાઈ ગયા પાટલુનની જગ્યા ધોતી આવી ગયું ને કફની આવી ગઈ આ સેન્ડલ ટાઈટ હતા એટલે રહી ગયા આ જો મારે તારી કોઈ વાત સાંભળવી નથી તારી કોઈ વાત હું માનવા તૈયાર નથી એ ચુનીલાલ ચૂભરે નીચે કર હું જાઉં છું અરે જા જા મારી વાત સાંભળ અરે બિજલી બની છે બિજલી बाबूजी ની બિજલી વાહ ચાલ નાચ ગુરુજી ગુરુજી હે ભગવાન આ ગુરુજી ક્યાં ચાલે ગયા ગુરુજી 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 આસુ પસુ બે દિવસ બે દિવસ થઈ ગયા ચાલે છે બાબાજી બાબાજી બિજલી બિજલી બૂચ લાગી ગઈ વાત ના કરો ગુરુજી મારા ભાઈએ તમને બોલાવ્યા છે કેમ બકુલા ને સમજાવવા માટે બકુલા ને સમજાવ એટલે અરે એટલે એટલે નહી કરો બધું કેટલે કેટલે પોચી ગયું છે તમારે કારણે તમારે કારણે મારા ભાઈ એ બકુલાને ને વિધિ કરી એટલે એ વિફરી છે હવે એને વળગી છે બિચારો ખાટલામાં પડ્યો છે બકુલા સાથે હા હા તો અરે તાવ સાથે તાવ હા તો એમ બોલ ને ભાઈ તાવ સાથે આ બકુલાએ બકુલાએ અમારી જિંદગી હરામ કરી મૂકી છે હા મારી પણ હા સાલા બાથરૂમમાં બાથરૂમમાં સાબુ ચોડીને પાણી લેવા જઈએ ડોલ ગાયબ ડોલ ગાયબ નળમાંથી પાણી બંધ થઈ જાય છે ને એ બધું તો સમજ્યા ગુરુજી આ ટોયલેટમાં કામ પૂરું થાય એ પેલા ડબલું ગુલ થઈ જાય છે છી ઝી છી 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 તમે કઈ કરો રામખોર આમાં કોઈ મદદ લેવાય જોઈએ તો અહીંયાથી બે ચાર ડબલા લઈ જા અરે એમ નહીં ગુરુજી કઈ કરો એટલે બકુલાને સમજાવો એને મનાવો જાડિયા જાડિયા તું સમજ બકુલા મારું માનતી હોત તો હું અહીંયા ડે એન્ડ નાઈટ બાબુજી બિજલી કરતા સાલા આખું શરીર જકડાઈ ગયું છે ભાઈ પાછળા દુખી ગયા છે

બે દિવસથી સ્વીટી ઘર છોડીને ચાલી ગઈ છે ક્યાં છે મને ખબર નથી હનુમાન હનુમાન હનુમાને રામની મદદ કરી હતી સંદેશો લઈ ગયા હતા તું મારો તું મારો ચેલો છે ને હમણાં ને હમણાં જ્યાં સ્વીટીને જ્યાં હોય ત્યાંથી શોધી કાઢ અને મારી વીટી એને આપ મારી વીટી નથી નીકળતી તારી આપી દેજે તું તમારું કોઈ કામ નથી કરવાનો આ બધું છે ને તમારે કારણે થયું છે ગુરુજી તમારે કારણે હું જાઉં છું અહીંયા થી હું જાઉં ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ મારો ભાઈ મરવા પડ્યો છે એને દવા આપો એ જ લાગનો છે આમાં 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 જી આની દવા ન લેતો નહીં આનો રેકોર્ડ છે હજી સુધી એક પેશન્ટ જીવ્યો નથી તને ખબર છે ઠાઠડીનો સામાન વેચે ને એ લોકો આને કમિશન આપે છે તારે અહીંયા બેસી જ રહેવું છે બે દિવસે તને પૂછવાની ફુરસદ મળી હું ક્યાં જાઉં ક્યાં જાઉં અરે સ્વીટી તારી રાહ જોઈને બેઠી છે કે તું એને મનાવવા આવીશ અરે પણ સ્વીટી છે કે હા છે ભાઈ અહીંયા ખંડાલામાં છે મારી સાથે હોટેલની રૂમમાં છે સ્વીટી બે દિવસથી તારી રૂમમાં છે ઈડિયટ આમ શંકા નહીં કર એની માં પણ સાથે છે બોલો જલસા છે તારે શરમ પ્રોફેસર આ બે દિવસમાં મને બરાબર સમજાઈ ગયું છે કે પુરુષના પ્રેમમાં સ્વાર્થ હોય છે અને સ્ત્રીના પ્રેમમાં સમર્પણ આ તને શું એમ છે કે આ કરોડપતિ હોવાનો ડોળ કર્યો એટલે સ્વીટીએ તારી સાથે લગ્ન કરી લીધા એમ ના એવું નથી ચાલા તારી પાસે ઘર લેવાના પૈસા નહોતા ને એ વાતની પણ એને પહેલેથી જાણ હતી તો પણ તારી સાથે લગ્ન કર્યા એટલે સ્વીટી બધું જાણે છે હા અને બે દિવસથી બિચારી ખાધા પીધા વગર તારે માટે આંસુ સારતી ત્યાં બેઠી છે. જે તને કઈ ચિંતા છે? શું થઈ ગયું આ બધું? પણ સ્વીટી અહીંયા પાછી કેમ નથી આવતી? કારણ કે એની માએ એને સોગંદ આપ્યા છે કે પાછી અહીંયા આવશે તો મારું મરેલું મોડું ભાડ છે. તારું મરેલું? એની માનું? ઇડિયટ. અચ્છા એની માનું મરેલું મોડું તો આ તો બેસ્ટ ચાન્સ છે ભાઈ. કે શું માંગે બેસ્ટ ચાન્સ એટલે સાલા કેવા શું માંગે છે તું મુછડ મને અહીંયાથી કાઢી જા તને આમ કાઢી જા કાઢી જાય એટલે આમ નહીં આ તો શું મને આ ઘરની બહાર લઈ જા કે મને બકુલાના ત્રાસમાંથી છોડાવેના પંજામાંથી મને છોડાવ એટલે એટલે તને બકુલાનો ભ્રમ નથી અરે ભ્રમ હોય તો માણસ આવા ભાંગડા કરે તો પછી ભૂત સાથે પ્રેમ લીલા કરવાની તારે જરૂર શું છે પૈસા હા આ બધી મોકાણ પૈસા ન લીધે થઈ કયા પૈસા મને લાગે છે ડોક્ટર મારે હવે તને હકીકત કેવી જ પડશે શું ખબર છે હું તારાથી એક વાત ક્યારથી છુપાવું છું સપનાની વાત મુછાળા આ ઘરમાં આ ઘરમાં કરોડો રૂપિયાનો છુપો ખજાનો છે છુપો ખજાનો છે કોણે કહ્યું તને સસરાજી જો હવે પાછી સાચું કહું છું મારી વાત સાંભળતો સસરાએ વાત કરી સપનામાં સસરાજીએ ખજાના વિશે વાત કરી અને પાછળ-પાછળ બકુલાનું ભૂત આવ્યું માત્ર બકુલા જાણે છે કે ખજાનો ક્યાં છે અને એટલા માટે પૈસાની લાલચમાં મારી પાસે જે કરાવતી ગઈ બધામાં હા એ હા પાડતો ગયો બસ khud માર્યા બસ બહુ થયું લાગી ન આ તો ફિલ્મોના ગીતો લખે છે ને ત્યાં સુધી સમજ્યા હવે તારે આ ફિલ્મોની આવી વાર્તા પણ લખવી છે હું સાચું બોલું છું મુછાળા બકુલા આ ઘરમાં જ છે હું માનવા તૈયાર નથી તને પરચો મળશે ને ત્યારે સમજાશે અરે એની પાસે જાદુ છે જાદુ આમ કરે ને માણસના કપડા ઉતારી લે ઓલ રાઈટ ઓલ રાઈટ તો ચાલ ને તું શું કરે છે હમણાં ને હમણાં મારી સાથે ચાલ આપણે બંને આજ ઘડીયા ઘર છોડીને ભાગી જઈએ ચાલ આ ભાગી મારાથી નહીં ભાગી શકાય કેમ આ ધોતિયામાં ગબડી પડે એટલે કે હું પહેલા જઈને કપડા બદલી લઉં છું ત્યાં બેગ ભરું છું ત્યાં સુધીમાં તું આ બધો સામાન ભેગો કર આપણે ગુપચુપ ઘરની બહાર નીકળે મારે પૈસા નથી જોઈતા મારે સ્વીટીને મળવું છે તો જલ્દી આવજે હા શું ક્યાં ગઈ અરે હમણાં તો અહીંયા મૂકી રા એ એ પ્રોફેસર એ પ્રોફેસર અરે જલ્દી આવો ભાઈ

નમાઝ પડે જ ભાઈ શું શું સ્વિમિંગ પણ જમીન પર સ્વિમિંગ કરાય ભાઈ મુછાળા આ કેમ આમ વર્તે ભાઈ તારી તબિયત તો સારી છે ને આ શું થઈ ગયું આજો તારી આંખો લાલ ગુમ થઈ ગઈ છે એટલી વારમાં શું થયું તને મોડું ધોળું ધપ પડી ગયું હા મૂછાળા તારી પોતાની દવા નથી લેતો ને અરે ના જો થોડું થોડા પૈસા બચાવવા માટે તબિયત સાથે ચેડા નહીં આપણે બાકી જવા ભાગી જઈએ બાપા ભાગી જઈએ કોણ છે ત્યાં બેવડા કોણ છે નહીં મારી બે ક્યાં ગઈ શું કઈ બેગ હમણાં ઉપરથી લઈને ઉતર્યો અરે બધા કપડાં લતા દાગીનો અરે મારું મેરેજ સર્ટિફિકેટ પર સાંભળ સાંભળ મે છે ને બે વસ્તુ ત્યાંથી લઈને અહીંયા આવ્યો કે એની મેળે ગુલ થઈ ગઈ આ જો પેલું ત્યાંથી એની મેળે નીચે પડ્યું આ ઝાડીઓ એની મેળે હસતો હસતો આગળ પાછળ હા મુછાળા હા હા તેરા નંબર લગા તારી ઉપર કેવો કેર વર્તા હું કેતો ત્યારે મારી મજાક કરોરી આપડે જ્યાં ભાગીને જઈએ બકુલા ત્યાં ઉડીને જાય સિગ્નલ ન નડે એને નો એન્ટ્રી ન નડે એ જીવતી હતી ત્યારે પણ કોઈ દિવસ નો એન્ટ્રી માં નહોતી માન આપણે એક જ ઉપાય છે મંત્રેલી શાલ મંત્રીલી શાલ નો પ્રયોગ ફરીથી કરવો પડશે તું એક કામ કર જલ્દી થી જા અને શિવ મણી ને લઈ આવ ત્યાં સુધી હું બકુલા ને વાતો માં રોકી રાખું છું ઓકે જા અને જલ્દી આવજે આવજે એ ગધેડા આવજે નહીં પાછો જલ્દી આવજે હા શાલ ક્યાં ગઈ શાલ શોધવા પડશે શાલ બકુ આવે પહેલા શાલ શોધવી પડશે શાલ ક્યાં ગઈ આ

અજાણતા મારાથી કંઈ બોલાઈ ગયું હોય તો મને માફ કર પણ હું અત્યારે એલ બી ડબલ્યુ થઈ ગયો છું અને હવે મારામાં ઇન્ડોર આઉટડોર કોઈ પણ રમત રમવાની તાકાત નથી માટે તું ઉપર પાછી જ ને કોઈ તાજો માજો બકરો શોધી લે અથવા તો કન્ટિન્યુ વિથ મૂછાળા ઇનફ બહુ થઈ ગઈ તારી મજાક મારે એ જાણવું છે કે તને મારા પર પ્રેમ નહોતો છતાં તે મારી સાથે લગ્ન શું કામ કર્યા અરે બાપા હવે રહી રહીને જાણીને શું કરવું છે તારે પણ છતાં તારો જીવ એટલે જ ભટકતો હોય ને તો જાણી લે એટલે છુટકારો થાય તારો ને મારો મેં તારી સાથે લગ્ન કર્યા કારણ કે મારે પ્રોફેસરની નોકરી લેવી હતી અને અને તારા બાપાને મારા જેવો ભણેલો ગણેલો સીધો સાદો મુહૂર્તિયો જોઈતો તો અને સાચું કહું બકુલા પરણ્યો ને તારી સાથે પરણ્યો ત્યારે પણ મારા મનમાં એમ જ હતું કે હશે લગ્ન કર્યા પછી પ્રેમ થશે પણ ન થયો ન થયો શું કરું નસીબ મારા પ્રેમ ન થયો પણ હું એકલો ક્યાં છું એવા તો કેટલા લોકો હોય છે જેને એકબીજા માટે પ્રેમ નથી થતો તોય ચૂપચાપ આખી જિંદગી ઢસડે રાખે છે પણ હું ડોબો હતો હું ફ્રેન્ક બન્યો મેં તારા મોઢા ઉપર તને કહી દીધું કે બકુ આઈ એમ સોરી મને તારી સાથે નથી ફાવતો સ્વીટી સાથે ફાવે છે હા મને સ્વીટી સાથે ફાવે છે બકુલા અને તારે જાણવું જોઈએ શા માટે પતિ પત્ની પ્રેમ તો કરે પણ સાથે સાથે એકબીજાને સુખી કરવાના પ્રયત્નો પણ કરવા જોઈએ તો પછી તે મને સુખી કેમ ન કરી તારે પણ ક્યાંથી કરું બાપા હું તો હજારો પ્રયત્ન કરતો તો પણ સાચું કહું ને બકુ તો તારે સુખી થવું જ નહોતું શું હા તારો સ્વભાવ તને નડતો તો તારો સ્વભાવ ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાંથી દુઃખ શોધી કાઢવાની તારામાં આવડત હતી અને તું એકલી નથી દુનિયામાં આવા હજારો બૈરા હોય છે બિચારાઓના વર્ણ ક્યારેક પૂછી જોજે હું તને પૂછું છું મારે તને સુખી કરવો છે બોલ હું શું કરું કહી દઉં બકુ મને ખજાનો આપી દે એકવાર કરોડોનો ખજાનો મળે એટલે ખાધું પીધું ને રાજ કર્યું એટલે ખજાના માટે હું તને જે કઈ પણ કહું એ તું કરવા તૈયાર છે અરે બાપા હજી પૂછે છે આટલી ગુલાટો મારી હજુ કંઈ બાકી હોય તો બોલ આપ ખાત કર તું આપ ખાત કરીશ એટલે ભૂત થઈશ પછી આપણે બંને સાથે રહીશું ખૂબ મજા કરીશું બોલ છે મંજૂર આપ ખાત બકુલા આ કઈ જાતની શરત છે તારી કર એટલે તું મારો જીવ લેવા માંગે છે બકુ હવે મને સમજાય છે હવે ધીમે ધીમે મને સમજાય છે કે તું શા માટે પાછી આવી તારે મારો જીવ જોઈએ છે તારી કોઈ ઈચ્છા અધૂરી નથી રહી ગઈ બકુ તો પાછી આવી કારણ કે તારાથી તારાથી મારો અને સ્વીટીનો સુખી સંસાર જોવાયો ને તું પાછી આવી જેથી સ્વીટી આ ઘરની બહાર ચાલી જાય અને હવે તારે મારો જીવ લેવો છે આ આ તારો પ્રેમ છે બકુ તે પુરવાર કરી આપ્યું પતિ માટેનો આ તારો પ્રેમ છે તે જીવ માંગ્યો છે હું હા પાડું છું મંજૂર છે તારી શરત મને મંજૂર છે હું જીવ આપીને ભૂત બનીને તારી સાથે આવીશ પણ સામે મારી પણ એક શરત છે શું તારે મને ખજાનો આપવો પડશે અમણા અબ્બી હાલ અરે પણ તું મરી જઈશ તો ખજાનાનું શું કરીશ ખજાનો સ્વીટીને આપીને તારી સાથે આવીશ આ મારો પ્રેમ છે

સાડા પાંચ અક્ષરનું નામ જો ઉકેલે તો થાય તારું કામ અંગ્રેજી અક્ષર ત્રણ પહેલો બીજો ત્રીજો ગણ પહેલો ત્રીજો મળે થાય ગુજરાતીમાં દૂર બાકીના અઢી એટલે સ્થળ સમજી જા લંગુર એક શબ્દ સમજાયો લંગુર એટલે હું ખરી છે તું છેલ્લી ઘડીએ ઉખાણું કાઢ્યું એટલે આ ન ઉકેલું તો ખજાનો ન મળે અરે ભગવાન અંગ્રેજી અક્ષર ત્રણ પહેલો બીજો ત્રીજો ગણ પહેલો ત્રીજો મળે થાય ગુજરાતીમાં દૂર ગુજરાતીમાં દૂર અંગ્રેજીમાં ત્રણ અક્ષર ગુજરાતીમાં દૂર અંગ્રેજીના ત્રણ શું કે અત્યારે અંગ્રેજી ભૂલી ગયો છું મને દૂર far yes f a r far એટલે દૂર રાઈટ રાઈટ right એટલે અડધું ખાણું કે લઈ ગયું બકુ અડધું કે લઈ ગયું અડધો ખજાનો આપી દે આગળ સોરી આગળ બાકીના અડી એટલે સ્થળ અડી અક્ષરનું સ્થળ અંગ્રેજીમાં સ્થળને શું કહેવાય પ્લોટ અરે આપણે જગ place. I got it. Far place. એટલે દૂરની જગ્યા ખજાનો દૂર છે ઘરની બહાર બંગલાની બા બહાર તો કયું આટલામાં માં છે આ ઓરડામાં છે ફાર પ્લેસ ફાર ફાર પ્લેસ બકુલા ઇઝ ઇટ ઇઝ ઇટ ફાયર પ્લેસ

હું ઝેર પીવા માટે તૈયાર છું એ આખો ખોલ નાટકિયા આમાં ઝેર નહીં બિસ્લેરીનું પાણી હતું હું જીવું છું લગભગ સ્વર્ગના એન્ટ્રન્સ સુધી પહોંચી ગયો તો મશ્કરી અરે માણસ ડરી ગયો હોય ને માણસ ડરી ગયો તો બિસ્લરી મિનરલ વોટર પીને પણ ગુજરી જાય હા આવું શું કામ કર્યું મારી પરીક્ષામાં પાસ થયો પ્રોફેસર મેં જોઈ લીધું તારું સુખ અહીંયા જ છે ત્યાં નહીં તો સ્વીટીને ખરેખર ખૂબ ચાહે છે તારા પર માત્ર સ્વીટીનો અધિકાર છે મારો નહીં પરિમય જીવતા જીવત જે વાત નથી સમજી આજે સમજી છું શું સમજી છે બકુલા પ્રેમમાં કશુંક મેળવ્યા કરતા કશુંક ગુમાવ્યાનો આનંદ વધારે હોય છે વેરી ગુડ બકુલા વેરી ગુડ કેટલું સુંદર વાક્ય તું બોલી આજે તારા મોડે આટલી સરસ વાત સાંભળીને મને આનંદ થાય છે ખરેખર એ ઉપર ઉપર પેલી ભક્તિ ચેનલ ચાલુ થઈ ગઈ નહીં એટલે તારા મોડે આવી સરસ વાત સાંભળી એટલે પૂછ્યું આ બોલ્યા વગર રહેવાતું નથી ને બોલીને જ બધો ડાટ વાળો છો બકુ વન અગેન થેન્ક યુ વેરી મચ હું તને અવારનવાર યાદ કરીશ તું જ્યારે જ્યારે યાદ કરીશ ત્યારે હું પાછી આવીશ એ ભગવાન ડોન્ટ ટેક ઇટ સિરિયસલી ગુડ બાય બકુલા ગુડ બાય ગુડ બાય પ્રોફેસર સ્વીટીને મનાવીને લેતો આવ્યો છું જો મેં કહ્યું હતું ને સાસુજી કરોડોની મિલકત છે મારી પાસે કરોડોની હું છાડા તું આમ આવ દોસ્ત એકવાર એક વાત મને આજે સમજાઈ ગઈ અને મારે મારે બધાની હાજરીમાં એક વાતની કબૂલાત કરવી છે મને સમજાઈ ગયું કે ભારતીય સ્ત્રી ભૂત બનીને પણ પતિના સુખનો જ ખ્યાલ કરતી હોય છે અને એનો અર્થ એ કે ભારતીય સ્ત્રીએ ભૂત જ રહેવું જોઈએ બકુલા ગઈ ગઈ હર્ષદ ભજીયા વાળો માય ગોડ શું આવ્યો મને બકુલા મોકલ્યો હર્ષદ બચીયા વાળો આવ્યો એ પ્રોફેસર તમારા સિવાય મને કોઈ નઈ જોઈ શકે